नमो अरिहंतारम नमो सीतारम नमो आयरियारम नमो वज्रायारम नमो लोहे सवसाहुनम एसो पंच नमोकारो सव पाव पणासनो मंगलानंच सवेसीं परमं हवै मंगलम। बधाने जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। आपनो आजनो बुधवार नो स्वाध्याय June 19, 2019 જે પરમ કૃપાળુ દેવના વચનામૃત ઉપર આપણે લઈએ છીએ અને એની સાથે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું વિવેચન પણ આપણે લઈએ છીએ। અત્યારે પુષ્પ 152 ચાલે છે અને એકચ્યુઅલી પુષ્પ 7 જે છે એનું થોડુંક બાકી છે, આજે પૂરું કરીને પછી આપણે ઉપદેશ છાયા 13 ઉપરનું લઈશું। તો આપણે આજે પહેલાં જરાક 152 લઈ લઈએ। आज गुरु राज ने गाइए गौरवे चित्त चोखु करे भक्ति भावे जन्म कोटि तना पाप ना पुंजने पुण्य रूपे गुरु परिणमावे कोई काले नहीं जो गया वो जड़ो कैक काचु रहो एच साचु साच ने शोधता शिष्य नो दिल तो साच ने काज जो नित्य राचु साच प्रगटावनारा गुरु ना मळा शिष्य नो चित्त का काय थाक्यो सिंह सम सदगुरु शूर वीर वीरला पेट ता भाग्य भोंडुय भाग्यो पूर्व न पुण्य नो प्रबल बल जामता श्रवण सदगुरु ने वाणी सुने सुनी कुणी लागणी बोध थी थायने मोक्ष माटे सदो दीत धूणे जेर संसार पर जूरणा सत्यनी जोग सदगुरुनो जो मळे तो दीप सन्मुख दीवेट आवी अरे दीप रूपे थई ने भळे जो सदगुरु राज साचा कळी काळमा सत्यनो मार्ग सीधो बतावे दोष निज दूर करी प्रेम ते गुरुवरी एज मार्गे जता मोक्ष आवे आज गुरु राज ने गाइए गौरवे चित्त चोखु करे भक्ति भावे। ओम आपणे पानु 231 કે નાની ચપડીમાં ના હા નાની બુક ની અંદર અને પહેલેથી જ ત્યાંથી શરૂ કરવાનો છે। આજ્ઞામાં અહંકાર નથી, આપણે 230 ઉપરનું પૂરું કરેલું, પાનું 231 અને ઉપરથી જ પહેલેથી જ છે। આજ્ઞામાં અહંકાર નથી, બહુ સીધી સમજી શકાય વાત છે। ગુરુએ આજ્ઞા આપી હોય પછી નો ક્વેશ્ચન આસ્ક, પોતાની કોઈ મતિ કલ્પના સ્વચ્છંદતા બધું બાજુમાં મૂકીને જ્ઞાનીએ જે આજ્ઞા આપી હોય એનું તનસે મનસે ધનસે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે, પછી એ જ થવું જોઈએ, બીજું કાંઈ જ નહીં। તો આપણો અહંકાર જે છે ને ગળી જાય, અહંકાર છે એ નીકળી જાય, નીકળવા માટે રાગ દ્વેષ ટાળવા, ઈચ્છાઓ રોકવા, તપ કરવાનો છે। એટલે બે વસ્તુ કીધી, એક તો આપણે રાગ દ્વેષને ટાળવાના છે, એ તો બધા જ્ઞાનીનો એક જ બોધ છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનને ટાળવાના છે।
અને સાથે સાથે ઈચ્છાઓ રોકવા માટે તપ કરવાનો છે. એટલે બે વસ્તુ મૂકી છે. એટલે આપણે ખરેખર થોડું સમજવાનું છે કે જો આ રાગ દ્વેષ ટાળવાના છે અને એ બે પ્રકારે આપણે ટાળી શકાય, એક તો ભાવથી અને બીજા દ્રવ્યથી. આમ તો રાગ દ્વેષ છે આપણો પોતાનો જ ભાવ છે, વિભાવ ભાવ છે. એટલે એ ટાળવા માટે એ આપણને કોના નિમિત્તે થાય છે? પરના નિમિત્તે. કંઈ પણ બહારમાં દીકરા પ્રત્યે, દેહ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, સમાજ પ્રત્યે, કંઈ પણ સંયોગો પ્રત્યે, પર પ્રત્યે લક્ષ જવાથી, પર તરફ ઉપયોગ મૂકવાથી આપણા આત્માની અંદર રાગ દ્વેષ પ્રગટે છે. એટલે પરનો પણ ત્યાગ કરવો એ પણ જરૂરી છે. કારણ કે જો પરનો ત્યાગ ન કરીએ અને આપણે રાગ દ્વેષ ટાળવાનો પ્રયત્ન કરીએ તો સામાન્ય રીતે એ અશક્ય તો ન કહેવાય પણ એ બહુ દુષ્કર છે. ઈચ્છાઓ રોકવા માટે તપ કરવાનું છે. બોલો, આપણે કોઈ પણ તપ કરીએ, આપણે તપ કરીએ છીએ, ભલે તો ઈચ્છા નિરોધ તપ કીધું છે, પણ આપણે બીજા જે તપ કરીએ છીએ ને એની અંદર પણ એનો વિચાર કરો. ઉપવાસ કરીએ છીએ તો એમાં કઈ ઈચ્છાનો ત્યાગ કરવાનો છે? આહારનો. એટલા માટે તો એમ કે આહારનો બને એટલા તમે ત્યાગ કરી શકો, આહાર મોડો મળે તો તમે શાંતિમાં રહી શકો. એવી રીતે બીજી કોઈ પણ તમે રસ પરિત્યાગ છે એની અંદર પણ ઈચ્છાનો ત્યાગ કરવાનો છે. સ્વાદનો ત્યાગ એને જ્ઞાની આહારનો ત્યાગ કહે છે. જો વિચાર કરો તમે, આહારનો ત્યાગ કર્યો એટલે તમારા સ્વાદનો ત્યાગ થઈ ગયો એમ નથી. કારણ કે આપણે આહારને છોડી દઈએ, અઠમ પણ કરીએ, અઠાઈ પણ કરીએ, પણ જો સ્વાદનો ત્યાગ એમને જ રહ્યો તો એ પછી પાછા અઠાઈ પછી પાછા હતા ત્યાં ત્યાં એક અઠવાડિયામાં આપણે આવી જશું. જનક વિદેહી રાજપાટ કરવા છતાં ગુરુમાં ભક્તિ વાળા હતા. બોલો, કે રાજપાટ કરતા હતા અને તેમ છતાં પાછા ગુરુ ભક્તિ સમર્પણ ભાવ હતો. તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કે આન સ્વાત્મા બસે. એટલે તો પછી રાજપાટ શા માટે કરતા હતા? વિચરે ઉદય પ્રયોગ, અથવા તો પોતાના પૂર્વના કર્મ નો ઉદય હતો, એમાંથી એમને પસાર થવાનું હતું. ભોગાવળી કર્મ. એટલે ભોગાવળી કર્મ ક્યારે કહેવામાં આવે? જો આપણે એમ માનીએ કે હું આ બધા દીકરા દીકરીને કરું છું, ભોગાવળી કર્મ છે એટલે હું કરું છું, એમ નથી. ભોગાવળી કર્મ તમે ત્યારે જ કહી શકો કે જો વિચરે ઉદય પ્રયોગ હોય તો જ. બિલકુલ તમારી અંદર ઈચ્છા ન ભળે, તમે એનાથી અલિપ્ત રહો અને નિર્લેપ ભાવે કાંઈક મારે પૂર્વને દેવું ચૂકવવાનું છે એવા ભાવથી કરો તો જ તમને આ ભોગાવળી કર્મનું ભોગવું છું એમ કહી શકાય. જે મારી સામે બે વર્ષ એક્સ્ટ્રા રહ્યા અને કોઈ ઈચ્છા નહીં, અને તેમ છતાં બહારથી કોઈને શું લાગે કે ભાઈ આ ભાઈએ કીધું તો એમ થાય બે વર્ષ પાછા સંસારમાં રહ્યા અને રાજમહેલમાં રહ્યા, પણ અંદરથી ઈચ્છા નહોતી. ખ્યાલ આવ્યો તમને? ઈચ્છાનો ત્યાગ હતો. અંદરથી ઈચ્છા શું હતી? કે ક્યારે હું દીક્ષા લઉં, ક્યારે હું ખરેખર મુનિ થઉં. આત્મજ્ઞાન હોય તો બધું પાસરું થાય. આ આત્મજ્ઞાન વગર તો ખરેખર કંઈ પણ થાય નહીં. અને એ આત્મજ્ઞાન એટલે શું? આત્માનું જ્ઞાન. પણ આત્માનું જ્ઞાન ક્યારે થાય? કેમ સામાન્ય જીવને કેમ આત્માનું જ્ઞાન નથી થતું? કારણ કે એનું જ્ઞાન છે એ પર વસ્તુમાં રોકાઈ જાય છે. આત્મા તરફ વળતું જ નથી. આત્મા તરફ વળે તો જ્ઞાન થાય. મને કોઈ વસ્તુ ક્યારે દેખાય? કે હું એની સામે દ્રષ્ટિ કરું તો મને વસ્તુ દેખાય. જો એની સામે દ્રષ્ટિ જ ન કરું અને હું આ બાજુ જોઉં ને હું એમ કહું કે મને આનું જ્ઞાન થયું છે તો એ બરાબર નથી. એવી રીતે આત્મા ભણી દ્રષ્ટિ કરીએ તો આત્માનું જ્ઞાન થાય. તો આત્મા ભણી દ્રષ્ટિ કરવી એટલે શું? ઉપયોગને બહાર જે આપણે ભમાવીએ છીએ ત્યાંથી ઉપયોગને વ્યાવૃત કરીને, છૂટો પાડીને અંદર લઈ જઈએ તો આત્મજ્ઞાન થાય. મતલબ એજ 60 સુધી આત્મા જુદો છે એનો આઈડિયા જ નહોતો. કારણ કે એને હજી આત્મા, હું આત્મા છું એવું એને હજી મનમાં લાગ્યું નથી. દેહાધ્યાસ એટલો બધો પ્રબળ છે કે એને એમ જ થાય છે કે આ દેહ તે હું. જેવો ડૉક્ટર કહે ને કે ભાઈ તમને હવે આમ આવ્યું છે લંગ્સમાં કે માં, એટલે તરત જ આપણને બધા કેટલાય વિકલ્પો શરૂ થઈ જાય. એ બધા વિકલ્પમાંથી એક પણ વિકલ્પ એવો નહીં હોય કે હું આત્મા છું અને આ જે થયું છે દેહને થયું છે, આ લંગ્સને થયું છે એ તો હું નથી. એવો વિકલ્પ આવે કે હું આત્મા છું
અને પછી તમે જે યથા યોગ્ય ડોક્ટરના સલાહ પ્રમાણે તમારે જે કરવું પડે એ તમે કરો તો તમે તેમાં લેપાવ નહીં, કારણ કે એની સાર સંભાળ તો રાખવી જ પડશે. પત્રાંક 460માં બહુ સ્પષ્ટ કીધું કે દેહ પ્રત્યે અપારિણામિક મમતા હોવી જરૂરી છે. પણ કોને? મુમુક્ષ જીવને, જેને દેહથી ધર્મ કરવો છે, જેને દેહથી ધર્મ કરવાની ભાવના છે, એણે તો ચોક્કસ દેહની સંભાળ રાખવી જ રહી. એટલે એ વખતે આપણને એવું લાગે કે એને દેહની મમતા છે, પણ પરિણામે એ સમતારૂપ છે. કારણ કે જેવો દેહની આરોગ્ય દેહ બરાબર નિરોગી થાય એટલે એનો ઉપયોગ ધર્મ બાજુ જ વળવાનો છે. જો એ દેહ જેવો નિરોગી થાય ને પછી બધે ફરવા જવાની વાત કરે તો એના માટે અપારણમિક મમતા નથી. અપારણમિક મમતા કોને કહી શકાય? કયો જીવ કહી શકે કે મને આ દેહ પ્રત્યે અપારણમિક મમતા છે? જો એનામાં મુમુક્ષુતા પ્રગટી હોય અને જો એનો પાક્કો નિર્ણય હોય કે હું આ દેહથી જેવી મારી તબિયત સારી થઈ જાય એટલે આ દેહથી હું ધર્મ પાછો કરવાનો છું અને કરતો રહીશ તો જ. જ્યાં સુધી જ્ઞાનીને મન વચન કાયા અર્પણ ન થાય ત્યાં સુધી મારાપણું જાય નહીં. શું કીધું છે કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં? ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. ત્રણે યોગ, અને એ જ વાત પછી સંધ્યા વંદનમાં કીધું, તનસે મનસે ધનસે સબસે ગુરુ ના આમિના. આમાં આપણે યમ નિયમમાં ગુરુદેવ કે આન સ્વાત્મ બસે તો તારું કામ થવાનું છે, નહીંતર તારું કામ થવાનું નથી. ગુરુની આજ્ઞામાં રહેવું, એટલે આજે પહેલું જ વાક્ય ને કીધું કે આજ્ઞામાં અહંકાર નથી, ઉપર આપણે જે પહેલું વાંચ્યું ને, એ અહંકાર વગર આજ્ઞાનું પાલન થવું જોઈએ. કારણ કે આજ્ઞાનું પાલન બે રીતે થાય. કઈ બે રીતે થાય? એક મન અને બુદ્ધિથી થાય, કે એમને કીધું છે ને કે નિત્ય કર્મ કરો, એટલે આંખ મીચીને દરરોજ સવાર ઉઠીને ફટાફટ અડધા કલાકમાં આમ ગાડી દોડાવીને નિત્યક્રમ કરી નાખો. તમને કીધું આચાર્ય શ્રીએ કે દરરોજ એક સામાયિક કરવી, એટલે આમ તરત જ બેસી જવું, ફટાફટ એ સામાયિકને બધું પાળવાની, પછી જરાક થોડું બીજું ને અને આદર પછી પાળી લેવાની, પછી કે મને બસ સંતોષ થાય કે મેં આ સામાયિક કરી. એ પણ ખરેખર મિકેનિકલી તમે ગુરુની આજ્ઞામાં રહ્યા કહેવાય, પણ હૃદયના ભાવથી એ આજ્ઞાનું પાલન થયું નથી. મન અને બુદ્ધિથી આજ્ઞાનું પાલન અનંત કાળમાં અનંત વાર કર્યું છે જ્ઞાની કહે છે, પણ એક વાર આજ્ઞાને આત્મસાત નથી કરી, હૃદયના ભાવથી ભીંજાઈને એને આજ્ઞાને પાળી નથી. જો એ એવી રીતે કરે તો એનું કાર્ય થાય થાય અને થાય જ. અને એ જ કીધું, એટલા માટે અર્પણ કરવાની વાત કરી છે, કાયા પણ મારી નથી એટલા સુધી થાય ત્યારે એને અહંકાર મટે. આ કાયા પણ મારી નથી તો જ એને એને એ ખરેખર ભેદ જ્ઞાન કયું કરવાનું છે? બે ભેદ જ્ઞાનમાં બંને ભેદ જ્ઞાન અગત્યના છે. એક દેહની સાથેનો, છૂટે દેહ ધ્યાસ તો નહીં કરતા તું કર્મ. અને બીજું ભેદ જ્ઞાન કયું અગત્યનું છે? વિભાવ ભાવ અને સ્વભાવ ભાવ. આ રાગ દ્વેષ મને થાય છે એ મારો સ્વભાવ નથી, એ તો મારી નબળાઈ છે, એ તો હું કર્મના ઉદયમાં તણાઈ ગયો અને એટલે થાય છે. બાકી ખરેખર તો હું તો આ રાગ દ્વેષને જોનાર જાણનાર આત્મા છું. એમ કરીને તમે વિભાવથી, ભલે વિભાવ થતો રહેશે પણ તમે આવી રીતે પાછા જો ભેદ જ્ઞાન કરતા રહો પ્રદીપભાઈ તો એ થોડો નબળો પડતો જ જાય. તમને ખ્યાલ ના આવે પણ તમને પછી 12 મહિને 6 મહિને તમને ખ્યાલ આવે કે હવે મને જે પહેલા વિભાવ થતા હતા ને એમાં જે તન્મયપણું થઈ જતું હતું, કેમ આમ થયું ને આવેશ આવી જતો હતો, એ હવે આવેશ આવતો નથી. એટલે તમને પોતાને જ ખ્યાલ આવે. એટલે વિભાવ થાય છે ને હું બહુ પ્રયત્ન કરું છું તોય તે થતો રહે છે, એટલે એમ કરે પછી ભેદ જ્ઞાન નહીં કરવાનું એમ નહીં. જો બીડીની જેને ખરેખર બંધાણી હોય ને એને શરૂઆતમાં તો એમ જ થાય કે સાલું હું બહુ આમ એનો વિચાર નથી કરતો તોય બીડી પીવાઈ જાય છે, અને પછી જો એ કંટાળીને છોડી દે ને કે ભાઈ હવે મારા ત્યાં છૂટશે જ નહીં તો એનું કામ નથી થવાનું. પણ એ જો એ લાગ્યો રહે તો ભલે એને મહિને પણ એ 40 માંથી 39 થશે ને 39 માંથી 38 થશે ને પછી એમ કરતાં કરતાં છૂટશે. એવી જ રીતે ખરેખર આની અંદર છે તો જ એનું કામ થવાનું છે.
કે દેહથી ભિન્ન છું એ તો ખાતી વખતે, પીતી વખતે, ઉઠતી વખતે, વિચાર કરતી વખતે એને મનમાં થવું જોઈએ કે હું દેહાદી નથી. છે દેહાદીથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બેનું ભેદના એ જ કારણ છે, ગુરુ પાસેથી આટલું જ જ્ઞાન મેળવવાનું છે. એમ જાણે સદગુરુ ઉપદેશ થી રે, પોતાની રીતે પાછો કે ને કે આ દેહ જુદો છે, હું આત્મા છું, તો એને અંદર હૃદયમાં નહીં બેસે. પણ જ્ઞાની જ્યારે કહે અને એ જ્ઞાનીની આજ્ઞામાં રહીને બધું કરે તો એને દેહ ને આત્માની ભિન્નતા ભાસે. દેહથી ભિન્ન છું એમ સમજણ થઈ હોય તો અહંકાર મટે, કારણ કે અહંકારની જનની કઈ છે? દેહ જ છે. જો આઠે આઠ મદ જે કીધા છે ને રત્નકરણ શ્રાવક ચારમાં, અથવા તો બીજા ઘણી જગ્યાએ સમ્યક દર્શનની બાધાની અંદર જે આઠ મદ જે કીધા છે, એ આઠે આઠ મદનો તમે વિચાર કરશો ને તો એ જ્ઞાન મદ સિવાયના બીજા બધા શરીરને આશ્રિત છે. ઇવન જ્ઞાન મદ પણ શરીરને આશ્રિત કહી શકાય, કારણ કે પોતે શાસ્ત્ર જ્ઞાનથી સંતોષ માની લે, અને શાસ્ત્ર જ્ઞાન છે એ શરીર થી ના માધ્યમથી છે, વાંચવાથી, બુદ્ધિથી, મનથી. એટલે ખરેખર આ જ્ઞાન મદ, કુળ મદ, જાતિ મદ, વૃદ્ધિ મદ, રૂપ મદ, આ બધા જે છે, અકસ્માત ના ભયનો મદ, આ બધા આલોકનો મદ કે પરલોકનો કે પુણ્યની વૃદ્ધિ હોય એનો મદ, એ બધા દેહમાંથી ઉત્પન્ન થયેલા છે. દેહમાંથી નહીં પણ દેહ તે હું એવી માન્યતામાંથી. ખ્યાલ આવ્યો? જો એ માન્યતા છૂટી જાય ને તો તમારે આ બધા પછી તો તમને રૂપવાન તમે હો ને તોય તમને એમ થાય કે ઠીક છે, હવે આને તો પછી કોઈ દિવાસળ જ છાપવાનું છે. અત્યારે ભલે ને આ ધોળી ચામડી દેખાય હાથે, પણ છેવટે તો એ રાખ જ થવાની છે. તરત જ તમને રૂપનો મત જતો રહે, તમારો સુરીલો સ્વર હોય તો એનો પણ મત જતો રહે કે ભાઈ આ બધું ઠીક છે, પુણ્યકર્મનો ઉદય છે ને, જરા ગળાનો અવાજ જરા શરીર રીતે નીકળે છે, પણ ખરેખર તો એ પણ એની પણ રાખ થવાની છે. આઠે આઠ મદ ઝીરો થઈ જાય ક્યારે? છૂટે દેહાધ્યાસ તો, નહીતર એ થાય નહીં. જ્ઞાનની સાથે વૈરાગ્ય રહે તો તે સાચું જ્ઞાન છે. બોલો કૃપાળદેવે કયું વાક્ય આપ્યું છે? જ્ઞાનનું ફળ વિરતિ છે, વિરતિ છે તો જ એ જ્ઞાન કહેવાય. આપણે આ પહેલા લીધેલું, હજી હમણાં જ લીધેલું કે બે કે ત્રણ સાંજે પહેલા, કે જ્ઞાન અને વૈરાગ્ય એ એક જ સિક્કાની બે બાજુ છે, એક જ સિક્કાની બે બાજુ છે. કારણ કે તમે જેવું જ્ઞાન થયું, જ્ઞાન ક્યારે થાય? તમે પરમાંથી, હમણાં આપણે ન વાત કરી, પરમાંથી ઉપયોગને લઈ લો અને એ જ ઉપયોગને તમારે સ્વમાં, આત્મામાં મૂકવાનો છે. તો એ જે આત્મામાં મૂકો એટલે તમે જ્ઞાનને જ્ઞાનમાં સ્થિર કર્યું, એટલે જ્ઞાન થયું. આત્મજ્ઞાન કહો, આત્મ સાક્ષાત્કાર કહો, સ્વાનુભૂતિ કહો, સંકેત કહો, સમ્યક દર્શન કહો, બધું એકાદ વાંચી છે. પણ એ ક્યારે થયું? કે પરથી તમે ઉપયોગને ખસેડો તો પરથી ઉપયોગને ખસેડવો એનું નામ જ વૈરાગ્ય. ખ્યાલ આવ્યો તમને? પરની તુચ્છતા સમજાય ને તો જ પરથી ઉપયોગ ખસે, અને પરની તુચ્છતા સમજાણી એનો અર્થ કે તમને પરથી વૈરાગ્ય થયો. પછી તમને તમારા સ્ટોક ડબલ થઈ જાય તો તમને ઠીક છે, બધું પુણ્યનો ઉદય છે એમ, કારણ તમારા તમે એમાં તણાઈ ન જાઓ. એટલે પરથી ઉપયોગને વ્યાવૃત કરવા એનું નામ વૈરાગ્ય, અને એ જ ઉપયોગ જ્યારે સ્વ તરફ ઢળે છે ત્યારે એ જ્ઞાન નામ પામે છે. એટલે જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અસ્તિથી છે અને વૈરાગ્ય નાસ્તિથી છે, કારણ કે ઉપયોગને તમે ત્યાંથી લઈ લીધો પર વસ્તુમાંથી. એવું સાચું જ્ઞાન સંસારમાં પણ રહી શકે છે. બોલો વિચાર કરો, ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વ રાજ્ય કર્યું તો એ લેપાણા નહીં, અને આપણે 60-70 વર્ષના બે બદામના આયુષ્યમાં આમ એવા લેપાઈ જઈએ છે ને કે વાત ન પૂછો. ખરેખર વિચાર કરવા જેવો છે. હું અહીંયા ગયેલો મહિપાલભાઈના ઘરે, ડૉક્ટર મહિપાલના ત્યાં, ખરેખર આમ મને પછી પાછો આવતો હતો ને ડ્રાઈવ કરીને, અરે વિચાર આવતો હતો પ્રદીપભાઈ કે જ્યાં એમને રાખવાના છે ને બ્રિયા મોર્ચરીમાં જ રાખવાના છે, ત્યાં હું નહીં તો મિનિમમ 25 વાર જઈ આવ્યો છું, 25 વાર ખરેખર.
અને આપણે જોઈએ આપણને એક ટાઈમ થાય ઓહો આવી રીતે જવાનું છે આ તે, પણ આપણી મોહ બુદ્ધિ, આપણી મોહ જે દર્શન મોહ જે છે પરમા સુખ બુદ્ધિ એટલી બધી પ્રબળ છે ને કે પછી આ સુશીલાબેન હોય કે ડૉક્ટર મહિપાલ હોય કે મારા ધર્મપત્ની હોય, પણ પછી તો જાણે કે આપણે એમની સાથે કંઈ હતું જ નહીં ને, એવી રીતે થઈ જાય છે અને આપણે આપણા સંસારમાં સેટ થઈ જઈએ છીએ. ખરેખર હતું જ નહીં. ખરેખર વિચાર કરો તમે, જો જીવને ખરેખર એક વાર પણ એમ થાય ને, અને એ તો બધા જ્ઞાનીઓ કીધું છે કે તમને એ વખતે તમારું પોતાનું શબ્દ દેખાવું જોઈએ, એ જ્યારે તમે ફૂલ ચડાવવા જાઓ ને જ્યારે વ્યૂઈંગ માટે, અને ત્યારે તમને એમ થવું જોઈએ કે આવી જ રીતે હું એકવાર સૂતો હશો અને મારા દીકરી બંને શીતલ ને શ્રુતિ ને શનિ ઊભા હશે અને કાં તો રડતા હશે ને કાં તો ગમગીન હશે ને કાં તો બે સારા શબ્દો કહેશે ને, અને અને કમ્યુનિટી આવશે. જો હું ગયો મહિપાલ બેના ઘરે, બિલીવ ઇટ ઓર નોટ, એટલું બધું ક્રાઉડ હતું કે વાત ન પૂછો. પાર્કિંગ બે બ્લોક દૂર કરવી પડી હતી એવી રીતનું, કારણ કે જૈન સોશિયલ ગ્રુપમાં એ એક્ટિવ હતા, એના પાસ્ટ પ્રેસિડેન્ટ હતા, આપણી કમ્યુનિટીમાં પણ એક્ટિવ હતા, લીડ પર્સન, વન ઓફ ધ લીડ પર્સન્સ હતા તે, અને ડાયમંડ બારમાં, એટલે ડાયમંડ બારની અંદર આપણા સૌથી વધારે ઇન્ડિયન્સ છે. એટલે તમે વિચાર કરો કે ખરેખર, અને તેમ છતાંય તમે વિચાર કરો આટલા બધા લોકો આવે, અને તેમ છતાંય તમે જોજો મહિના પછી જાણે કે આપણા મગજમાંથી જ નીકળી જાય છે. આપણે પ્રાર્થના સભામાં જશું, આ કરશું, બધું કરશું, પણ એનો રંગ જે અંદર હૃદયમાં બેસવો જોઈએ ને, વૈરાગ્યનો, એ નથી બેસતો. બહારથી આપણે બધી વિધિ કરશું, આપણે ફોર્માલિટી કરશું, આપણે ખરેખર એમને મળવા જશું, કહેશું કે ભાઈ એમની સદગતિ થાય, આમ થાય તેમ થાય, પણ તેમ છતાં અંદરથી જીવ કોરો ને કોરો રહી જાય છે. આપણા જ કુટુંબની અંદર અકથ્ય પ્રસંગ બને, પોતાની પત્ની જાય, પોતાનો દીકરો જાય, પોતાની દીકરી જાય, ત્યારે ખરેખર તો એના પ્રત્યે પણ આપણને કઈ ન થાય, તો પછી આપણે એના પ્રત્યેના પ્રેમનું શું? ખરેખર પ્રશ્ન એ છે. પહેલા વાળા તો એક વસ્તુ મેં નહીં તો 10 વાર કીધી હશે, કદાચ વધારે કીધી હશે, કે એ પ્રેમ છે જ નહીં, એ ખરેખર એક પ્રકારનો વાસના છે. તમારા દીકરા પ્રત્યેનો પ્રેમ, આપણે એમ કહીએ કે મારા મને મારા દીકરા પ્રત્યેનો પ્રેમ છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધેટ? તમે એ પ્રેમની વ્યાખ્યા આપો મને, બોલો શું પ્રેમ? તમે એના માટે જે જોઈતું તે અપાવ્યું, તમે એના માટે ખરેખર બધું કર્યું, તમે એને યુનિવર્સિટીમાં મોકલો, તમે એના માટે પૈસા ખર્ચ્યા, એને નવી ગાડી અપાવી, બોલો. પણ એ જાતની ઉણપ સ્પેશિયલી પતિ પત્નીના પ્રેમમાં તો રહેતી હોય છે. આ હું તમને ખા જો સાંભળો સાંભળો એક વાત કહું, સાચી વાત કહું, હું હમણાં ગઈ ક્રિશભાઈ ને મળવા માટે, જ્ઞાની પુરુષ છે, ગમે તેવું, બોલો બોલો. એમના સુશીલાબેનનો ફોટો પડેલો એમના ચેરમાં, અને ગિરીશભાઈ અહીંયા હતા દિલ્હી પોલીસ, તો ગિરીશભાઈ હું ત્યાં બેસવા ગઈ, એટલે એ ચેરમાં બાજુ મૂકી, પણ તરત જ ગિરીશભાઈએ તરત જ કહ્યું કે ના, એ સુશીલાનો ચેર છે, એમાં કોઈ તમે હજી છે ને સાંભળો સાંભળો, હું સમજી ગયો તમારું જે કહેવામાં, એટલે ગિરીશભાઈ એમના પ્રત્યેનો રિસ્પેક્ટ છે. આ તે પ્રેમ અને રિસ્પેક્ટ એ બેમાં આકાશ પાતાળનો અંતર છે. રિસ્પેક્ટ તો હું અત્યારે 20 વર્ષ પછી પણ મારી પત્નીનો જે ફોટો જે અહીંયા રાખ્યો હતો પ્રાર્થના સભામાં, એ હજી પણ મારી પાસે છે અને હું એને એનું ધ્યાન રાખું છું. એ રિસ્પેક્ટ છે, એ પ્રેમ નથી. રિસ્પેક્ટ એટલે કે ભાઈ એની સાથે મેં આટલા, આપણે રિસ્પેક્ટ નથી રાખતા, હું કોઈની સાથે રૂમમેટ તરીકે રહ્યો હોય કોલેજમાં, હોસ્પિટલ હોસ્ટેલમાં, તો આપણે એને 20 વર્ષ પછી મળીએ છીએ, તો આપણે કેટલા પ્રેમ થઈને કહે છે, ઓ યા સાંભળો 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 સાંભળો, તમે પહેલા એક મિનિટ, તમે પહેલાં સાંભળી લો આખી વાત. એ તમે એક રિસ્પેક્ટ આપો છો કે ભાઈ મારો 1 વર્ષ તમારી સાથેનો સંગ હતો કોઈ ને કોઈ રીતે, રૂમમેટ તરીકે કે કોઈ પણ રીતે,
અને અને નેચરલી મારા એક વર્ષનો સંગ એની સાથે હતો એટલે એની એને લઈને જે કંઈ મારા ઉપર એમની અસર થઈ હોય રૂમમેટની કે પત્નીની કે દીકરાની કે એ તો યુ હેવ ટુ રિસ્પેક્ટ ઇટ, ખ્યાલ આવ્યો તમને? પણ પ્રેમ વસ્તુ શું છે ખબર છે? પ્રેમ એ આત્માનો ગુણ છે. એ આત્માનો ગુણ જ્યારે આત્માને છોડીને પરવસ્તુ તરફ જાય છે ત્યારે એ વિકારી પ્રેમને બીજું નામ, એનું નામ વાસના છે. અથવા તો કૌટુંબિક પ્રેમ કહો, તમારે કદાચ સારો શબ્દ વાપરવો હોય તો ભાઈ બહેનનો પ્રેમ કહો, તમારે પતિ પત્નીનો પ્રેમ કહેવો હોય તો એ કહો. પણ હું કોની સાથે સરખાવું છું? આત્માનો નિર્દોષ ગુણ પ્રેમ. સર્વથા સૌ સુખી થાઓ, સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દો, એ તો આત્માનો પ્રેમ ગુણ છે. ભલે સાથે રહ્યા, સીતા એ બધું છોડી દીધું રામ માટે, એમની સાથે ગયા તે બધું, પણ તેમ છતાં પણ એને આત્મપ્રેમ નથી ન કહી શકાય, એમ કહેવા માંગુ છું. એક ઇટ ઇઝ અ સંયોગ સંબંધ પ્રેમ. તમારા દીકરા પ્રત્યે, મારા દીકરા પ્રત્યે મને કેમ પ્રેમ છે? કે તમને સ્વાર્થ એટલે 100% સ્વાર્થ છે, અરે કૃપાળુદેવ, કૃપાળુદેવ તો કઈ આપણને સારું લગાડવા માટે ન લખે ને. જો તમે આ વાત લીધી છે એટલે આપણે જરા લઈ લઈએ. પત્રાંક 506, અને એની અંદર છેલ્લું પેરેગ્રાફ હું વાંચું છું, આપણે જરા પછી પાછું મુખ્ય વાત ઉપર જવું છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. હવે એમને ઉપદેશ બોધની વાત કરી. જન્મ મરણ આદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. એક, અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય ને. બે, માતા પિતા, જો સ્વજનાદિક, સ્વજનાદિકમાં પતિ પત્ની આવી ગયા, માતા પિતા લીધા એટલે પતિ પત્ની ને ભાઈ ને બહેન ને બધા આવી ગયા. સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં પણ આ જીવ તે જાળનો, તે સ્વાર્થનો આશ્રય કર્યા કરે છે અને એ જ તેનો અવિવેક છે. જો હજી બધા અમુક વસ્તુ છે ને જીવ સમજતો નથી હતો, એનો અર્થ એવો નથી કે મારે મારી પત્નીને ધુતકારવાની છે, એ તો સ્વાર્થમય પ્રેમ છે, એમ નથી. આપણે આપણા રૂમમેટની સાથે પણ કેટલા પ્રેમથી વર્તીએ છીએ. વી રિયલી સ્પ્લિટ ધ વર્ક. અમે હતા તો ભાઈ કે મને રસોઈ કરતા આવડે છે તો હું રસોઈ કરીશ, પણ તું પછી આ બધા વાસણો ને બધું આ તે સાફ કરજે આ તે. ઇટ્સ અ વેરી ગુડ અન્ડરસ્ટેન્ડિંગ. ઇટ્સ અ રિલેશનશીપ, ફ્રેન્ડલી રિલેશનશીપ, કે ભાઈ વી આર ગોઈંગ ટુ સ્ટે ટુગેધર, સો લેટ્સ હેવ અ ગુડ વર્કિંગ રિલેશનશીપ વિથ ઇચ અધર, સો દેટ યુ નો કે હું રસોઈ કરું નહીં અને તું કરે અને તું જ વાસણો કરે આ તે, તો એ તો 3 દિવસમાં વિખવાદ થઈ જવાનો છે, ખ્યાલ આવ્યો તમને? ઇટ ઇઝ અ એક્સલન્ટ વર્કિંગ રિલેશનશીપ ધેટ યુ ક્રિએટ વિથ યોર વાઇફ ઓર વિથ યોર સન, વિથ યોર બ્રધર, વિથ એવરીબડી, સો ધેટ યુ નો. અને લોકો એને પ્રેમ નામ આપે છે. ભલે વ્યવહારથી કહેવાય કે પ્રેમ, કે ભાઈ ભાઈ માટે હું રાતના 2 વાગે ઉઠીને કંઈ હતું ને ગયો આ તે, પણ જ્યારે આત્માની વાત કરવામાં આવે, જ્યારે તમે આત્માની સાથે સરખાવો ત્યારે એ પ્રેમ નથી, એક વ્યવહારથી એને પ્રેમ નામ આપવામાં આવ્યું છે. અહીંયા સ્પષ્ટ કે સ્વાર્થરૂપ સંબંધ, એક ભવની સગાઈ સિવાય બીજું છે શું ત્યાં? તમે વિચાર કરો, અત્યારે મારો ગમે એટલો ચંદ્રિકા, અત્યારે ગિરીશભાઈનો પણ ગમે એટલો સુશીલાબેન પ્રત્યે પ્રેમ હોય, તેમ છતાંય અત્યારે બે વચ્ચે વજ્રની દિવાલ થઈ ગઈ કે નહીં? બોલો પેલા હા કે ના કહો. અત્યારે ક્યાં છે, કઈ જગ્યાએ જન્મ લીધો છે, શું કરે છે, કઈ કરતા કોઈ જાતની ગિરીશભાઈને ખબર પડતી નથી. આમ આમ બ્લેકઆઉટ કમ્પ્લીટ. જો પ્રેમ હોય તો આવું બ્લેકઆઉટ આવે? તમે વિચાર તો કરો ખરેખર.
પ્રેમની વ્યાખ્યા તમે એકવાર તમને આત્મપ્રેમ થયો હોય પછી તમે આમ કે દુનિયા જખ મારે છે એવો ભાવ આવી જાય ભાઈ આખી દુનિયા ઉથલ પથલ થાય ભળ થાય હું તો શુદ્ધાત્મા છું આમ એવો શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રેમ આવે એને જેને લગ્ન મહિમા સ્વદ્રવ્યની રુચિ તમારે બ્રાહ્મી વેદના તમારે જે નામ આપવું આપો એ પ્રેમની સાથે આ પતિ પત્નીના પ્રેમને કે ભાઈ બહેનના પ્રેમને સરખાવે જ નહીં તો પછી આનંદ નથી શા માટે એમ કીધું ઋષભ દેને જિનેશ્વર પ્રીતમ મારે ઓર્ણ ચાહુ કંથ ત્યાં પત્નીને ઉડાવી દી કે આનંદજીએ ઓર્ણ ચાહુ એટલે એમાં બધા આવી ગયા માતા પિતા પત્ની ભાઈ બહેન બધા આવી ગયા તો મારે કોઈની સાથે રાખવું નથી કારણ કે એ બધા સંબંધ કેવા છે શા માટે એવું કીધું શું છે ભાંગે સાધી અનંત કે રીજ્યો સાહેબ જો પર હવે નહીં એક વાર ઋષભદે ભગવાન જો રીજી ગયા મારા ઉપર તો એ પછી મારો સાથ ક્યારેય છોડવાના નથી પણ આ બીજા બધા જે છે ભાંગે સાધી અનંત અને બીજા બધા છે તો એક ભાવ પછી તરત જ બધા ક્યાં ફેંકાઈ ગયા ક્યાં જતા ખબર પડતી નથી મારે એવો કોઈ પ્રેમ કરવો નથી કે જે એક જ ભાવ પૂરતો 60-70 વર્ષ પૂરતો હોય અને પછી પાછા ક્યાં કોઈ જગ્યાએ કોણ ક્યાં ફેંકાઈ ગયો ખબર પડે નહીં એટલે એને પ્રેમ અને એમ કે આપણને પત્ની પ્રત્યે કંઈ નથી દીકરા પ્રત્યે કંઈ નથી એમ કહેવાનો આશય નથી કર્તવ્ય અને ફરજ તો ત્યાં પણ છે જ અને કર્તવ્ય અને ફરજને બજાવવી એ વાત જુદી છે અને પ્રેમ હોવો એ વાત જુદી છે ખ્યાલ આવ્યો તમને આ થોડુંક આના પર થોડો વિચાર કરવા જોઈએ લોકોને એવું લાગે છે કે આવી વાત કરીએ તો શું પતિ પત્નીનો પ્રેમ કંઈ ઉડી ગયો ભાઈ બહેનનો ના પ્રેમ એ ત્યાં જે છે ને એક રિલેશનશીપ છે ને યુ હેવ ટુ મેન્ટેન ઇટ એને એ રીતે લેવાનું છે આઈ થિંક એક શોર્ટ વાક્ય છે એ જ કવિતામાં પ્રેમ કહ્યો કાનાકોતા કે એવો કઈ શબ્દ છે એ જ સ્તવન ઓ એ તમે હા હું તમને કહું ઇટ્સ અ વેરી શોર્ટ સેન્ટેન્સ પ્રીત સગાઈ સૌ કરે રે પ્રીત સગાઈ ન કોઈ તમે આજે અમને કીધું બહુ યાદ કરાવ્યું સરસ કરાવ્યું તમને આ પ્રેમની વ્યાખ્યા છે અવધૂત યોગી કે આ બધી કોઈ પ્રીત સગાઈ નથી કેમ તો બીજા બીજી રીતે જવાબ આપ્યો પ્રીત સગાઈ નિરુપાધિક સોપાધિક ધનક હોય ઋષભ જિનેશ્વર પ્રીતમાં મારો રે કે પ્રીત સગાઈ જો હોય ને તો નિરુપાધિક હોય એક પણ એક્સપેક્ટેશન ન હોય તો બોલો પતિ પત્ની વચ્ચે એક્સપેક્ટેશન છે કે નહીં તમે 3 દિવસ ધીરુભાઈ માટે રસોઈ ન કરો ને જો ધીરુભાઈ તમને કેટલો પ્રેમ કરે છે 3 દિવસ આ તો 3 દિવસ ની ના પાડે છે કિચનમાં દાંડિયા રસ શરૂ થઈ જાય ખ્યાલ આવ્યો તમને આ સમજવા જેવું છે ધીરુભાઈ તમને ગમે એવું કરે છે અને તમે ધીરુભાઈને ગમે એવું કરો છો એટલે એ પ્રેમ જેવી વસ્તુ તમે જેને કહો છો એ ટકી રહે છે હમણાં તમે 3 દિવસ પગ ઉપર પગ ચડાવીને બેસો ને કે ભાઈ હું તો બરીટો લાવીને મેં ખાઈ લીધો છે તારે ધીરુજી કરવું એ કર અને જુઓ પછી શું કરે છે સ્વાર્થ એટલે પૂરેપૂરો સ્વાર્થ આપણને ઇટ્સ એ અરેન્જમેન્ટ એક્ઝેક્ટલી ઇટ્સ એ એક્સેલન્ટ વર્કિંગ રિલેશનશીપ મેં કીધું ને એક્સેલન્ટ વર્કિંગ રિલેશનશીપ અને એ જરૂરી છે નહીંતર શું થાય આંગલા ખેગડા કરે અને મન દુઃખ થાય ને પછી વિક્ષિપ્તતા આવે ને પછી આપણો ઉપયોગ પણ ધર્મમાં ન રહે એટલે એની ઉપયોગિતા છે નથી એમ નથી આપણે પ્રેમની વાત નાની વાત કીધી છે સમજવો જોઈએ છે કે રામ ને એટલો બધો વૈરાગ્ય હતો કે સંસારથી સાવ ઉદાસીનતા થઈ હતી જ્યારે વશિષ્ઠ ઋષિ પાસે ભણવા ગયા ત્યારે એક સેને એડ કર્યું છે એટલે આપણે જો એક્સપેક્ટેશન છોડવાનો અભ્યાસ કરીએ તો એટલા સુખી થશે શું એક્સપેક્ટેશન છોડવાનો અભ્યાસ કરીએ તો એટલા સુખી આપણે એટલા સુખી
પણ એ એટલે બરાબર છે જો આ આ કહેવા શું માંગુ છું એ સુખ અગેન કયું સુખ જે છે પણ એમાં દુઃખ ઘણું છે એટલે કારણ કે સંબંધ તમારા બે ના બહુ સારા રહે શી વિલ ટેક કેર ઓફ યુ યુ વિલ ટેક કેર ઓફ હર આતે એટલે એ પણ પાછું કયું સંસારિક સુખ ની તમે વાત કરો છો યસ એને ને આપણે અત્યારે જે પ્રેમ ની વાત કરીએ છીએ ને જે આનંદ ગંધીએ પણ જે વાત કરી ને પ્રેમ ની એ આખી બે વસ્તુ જુદી છે એમ કહેવા એ માંગુ છું પણ વધારે એક્સપેક્ટેશન વધારે દુઃખ ઓ યાર એ તો એટલા માટે તો ઈચ્છા નિરોધ તપ કીધું વધારે પ્રેમ વસ્તુ શું છે ને એ જેને ખબર નથી રિયલી આમ ઓલા બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એકબીજા એવા પ્રેમ કરતા અને પેલો આમ આવવાનો હોય 6 વાગે મળવા માટે ને એના બધા 6:30 આવે અને આમ પેલી ને બટરફ્લાય ફ્લાય થાય ને આમ આમ થઈ જાય આપણને બધા કેવો પ્રેમ છે પણ ખરેખર વિચાર કરજો કે એ પ્રેમ છે કે શું છે આ બહુ આ વસ્તુ છે ને થોડી વિચાર માગી લેવી છે ખાલી સમજો જો યાર આમની વાત કરીએ બહુ સમજવા જેવી છે કે એટલો બધો એમને વૈરાગ્ય આવી ગયો કે હવે એમને કીધું કે મને તમે શાંતિ થાય એવું બતાવો કોને કીધું એમના ગુરુને ત્યાં સુધી હું ખાઉં નહીં પીવું નહીં શ્વાસ પણ ન લઉં આ ખરેખર રામચંદ્રજી એટલા બધા વૈરાગી થઈ ગયા અને ત્યારે વશિષ્ઠ ઋષિએ ઉપદેશ આપીને એમને શાંત કર્યા તો હવે રામે શું કર્યું જો જો ઘણીવાર જીવ બોધને બરાબર ન લે ને તો શું થાય જો પછી રામે રાજપાટ સર્વસ્વ આપવા માંડ્યું તો ગુરુએ કીધું કે તમે રાજપાટ પછી છોડજો પહેલા શું છોડો શું કીધું પછી આગળનું વાક્ય વાંચો તમે તમે અજ્ઞાન છોડો કે તમે તો આ રાજપાટ છોડવા માંડ્યા પણ પેલા અજ્ઞાન છોડો તો તમે રાજપાટ છોડ્યું એ બુદ્ધિપૂર્વક નું કે સમજણપૂર્વક નું કહેવાય બાકી જો અજ્ઞાન સહિત તમે બધું છોડી દો તો એ તમે છોડ્યું જ નથી એ તમે દમન કર્યો જેમ કેટલાય સાધુ થઈને જંગલમાં જતા રહે પણ ખરેખર સંસાર પ્રત્યેની વિરક્તિ ન થઈ હોય તે તો જંગલમાં જઈને પોતાની પત્નીના અને બાળકોના અને સમાજના અને ઘરના વિચાર કરશે એટલે એટલે ખરેખર તમે બહારથી રાજપાટ છોડી દો પણ જો અજ્ઞાન નથી છૂટ્યું તો તમે એને છોડી જ નથી ખિસકોલીને પાડશે ને ત્યાં સંસાર ઉભો થઈ જાય અને લંગોટીમાં કીધું છે ને બાવાલી લંગોટીમાં આખો સંસાર કહી દીધો છે ને એટલે પછી વાત જ ક્યારે ત્યાં કોબામાં અમે કરતા હતા ને સ્વાધ્યાય ત્યારે ખરેખર કીધું કે તમે જે અમેરિકાથી એક નાની સુટકેસ લઈને આવો છો ને એ સુટકેસમાં તમારો આખો સંસાર તમે લઈને આવો છો કે બોલો આપણને ખરેખર એમ તો થોડો એમ થાય લે હું મારું તે એપાર્ટમેન્ટ બંધ કરીને આવ્યો કોન્ડોમિનિયમ મેં બધું છોડીને હું આવ્યો આ દીકરા અને કે સુટકેસમાં કે આખો સંસાર લઈને આવ્યો છે બોલો કઈ રીતે લઈને આવ્યો છે આખો સંસાર સુટકેસમાં ક્રેડિટ કાર્ડ એમાં લેપટોપ છે આઈપેડ છે ને સેલ ફોન છે આ ત્રણ ની અંદર આખો તમારો સંસાર નહીં દુનિયા આખી આવી જ ગઈ ખરેખર તમે વિચાર કરો તો અને ગૂગલ મહારાજ કે જે ગૂગલ માં તમે જાઓ એટલે તમને દુનિયા આખી ના બધા સમાચાર મળે એટલે કોઈ જ્ઞાનીએ કીધું કે આજકાલ તો એક જ ગુરુ કરવા કે ગૂગલ મહારાજ ને ગુરુ કરો એટલે તમારું બધું કામ થઈ જાય ખરેખર વિચાર કરવા જેવા છે તો કીધું કે તમે અજ્ઞાન છોડો રાજપાટ પછી છોડજો કેટલી મહત્વની આપણને આ બોધ છે કે તું કંઈ પણ બે વસ્તુ છોડે ને તો એ વખતે તારું અજ્ઞાન કંઈક થોડું મંદ થવા માંડ્યું છે તો કયા ભાવથી તે છોડ્યું છે ધારો કે તમે નક્કી કર્યું કે દરરોજ 5 વસ્તુ ચલાવી લઉં લંચમાં કે ડિનરમાં કેવું રીતે તો તમે છોડી દીધી ને ઘણી વસ્તુ છોડી દીધી ખ્યાલ આવ્યો તમને તો એ છોડવા પાછળના હેતુને પકડ પહેલાં કયા કારણથી છોડ્યું છે બોલો ખરેખર કોઈ પણ જીવે મોટા ભાગના જીવો એમ માને છે કે હું ધર્મ કરી રહ્યો છું મેં બીજી બધી વસ્તુને છોડી દીધી મેં હું 5 જ વસ્તુ લઉં છું આ તે ખ્યાલ આવ્યો વસ્તુના ત્યાગમાં ધર્મ નથી અંતરના ત્યાગમાં ત્યાગ થાય એ ધર્મ છે જેને અભ્યંતર ત્યાગ કીધું છે ખ્યાલ આવ્યો તમને મેં 1 વર્ષ સુધી મને ધારો કે રાકેશભાઈ કેમ કે તમે હાથ જોડો રમેશભાઈ 5 વસ્તુથી 6ઠી વસ્તુ લેવાની નહીં અને હું આખું 1 વર્ષ પાડું પણ જો અંદરથી ન છૂટ્યો ને તો એ જેવું 1 વર્ષ પૂરું થશે ને એટલે પાછો હું હતો ત્યાં ત્યાં આવી જઈશ ત્યાં ને ત્યાં કોઈ ફેર નહીં પડે
એટલે અંતર ત્યાગ છે, અભ્યંતર ત્યાગ છે, એ જ સાચો ત્યાગ છે. પણ એ ત્યાગ થવા માટે બાહ્યંતર ત્યાગની અગત્યતા છે. એટલે બાહ્યંતર ત્યાગને ઉડાડવાનો નથી, કારણ કે જો બાહ્યંતર તમે બધો પરિગ્રહ રાખો ને તમે એમ કહો કે હું અંદરથી છોડી દઉં છું, હું મના કે અડતું નથી, એ તો પોતાને જ બનાવવાની વાત, છેતરવાની વાત થઈ જાય. બધાનો સાર હવે કીધો, જુઓ, સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આમાં ખરેખર આપણે આ પત્ર લીધેલો 2-3 વર્ષ પહેલા, આજે નથી આવ્યા, એ મહિપાલબેન ત્યાં જવાના હતા, નીરુબેન ને તો એ તો તરત જ કાઢીને કહે પાછા, કારણ કે ઓલા વચનામૃતમાં જ નોટ કરે કે આર કે જે લખતા રમેશભાઈ ને એના ડેટે નાખે કે તમે આ તારીખે લીધેલો. કારણ કે જો સર્વ ક્લેશ, હા સર્વ ક્લેશ થી અને સર્વ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય એક જ છે, આત્મજ્ઞાન. જો અહીંયા વિચાર કરો તમે, કેમ જ્ઞાનીય એકાવતારી પુરુષે કેમ એમને કીધું સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય ઉપવાસ શિકાસના છે, 12 તપ છે, આ છે તે છે, એવું કેમ ન કીધું? તીર્થયાત્રા છે, કંઈ જ ન કીધું. શું કીધું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાનની અંદર 12 તપ સમાય છે. આ યાદ રાખજો, ખરેખર આત્મજ્ઞાનની અંદર બધું આવી જાય છે અંદર. જેમ જ્ઞાનીએ કીધું કે આત્મ જાગૃતિની અંદર બધું, આપણા જૈન દર્શનમાં કેટલા કંઈક સાધુ સાધુજી માટેના 18,000 નિયમો જેવું કંઈક છે. સલામ, હા, 18,000 સલામ, સલામ નિયમો કે જે કે, પણ પછી એમાં પછી એક વાક્ય પાછું મૂક્યું જ્ઞાનીએ, પણ કે તેમ છતાંય જો આત્મ જાગૃતિ છે તો એમાં 18,000 નિયમો આવી ગયા. કારણ કે બધાને સારે પકડવાનો છે કે દરેક સમયે આત્માની જાગૃતિ રહેવી જોઈએ, એના માટે જે બધા નિયમો છે. હવે આપણે નિયમો પાળીએ અને આત્મ જાગૃતિનું ઠેકાણું ન હોય અને પાછા આપણે શું કહીએ કે ભાઈ હું તો આ કરું છું, હું તો આ કરું છું, હું તો આ કરું છું, કરું 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 કરવામાં જે મેં કરવામાં જ ખરેખર રહી જાય છે. અજ્ઞાનનું દુઃખ છે, આટી મોટી છે. અજ્ઞાનનું દુઃખ શા માટે કીધું? જો આ બહુ ખ્યાલ રાખવા જેવો છે. પત્રાંક 537ની અંદર કૃપાળુદેવે બહુ જ મુખ્ય વાત કરી કે ભાઈ તારે જો ખરેખર અજ્ઞાનથી નિવૃત્ત થવું હોય, તારે જો ખરેખર આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તારે પહેલાં 2 પાક્કા નિશ્ચય કરવા પડશે, નિર્ણય. એક, તને અજ્ઞાનથી નિવૃત્ત થવાની બુદ્ધિ હોવી જોઈએ. આ બહુ અગત્યનું એમણે કીધું કે વિચારવાન જીવ છે એને આ બીજા જે 7 ભય કીધા છે ને, અકસ્માત ભય, આલોકનો ભય, પરલોકનો ભય, આ રોગ ને વેદનાનો ભય, આ બધા ભય એને ન હોય, અથવા તો હોય તો ગૌણ પણ હોય. તો વિચારવાન જીવને કયો ભય હોય? એક માત્ર અજ્ઞાનનો હોય કે આ અજ્ઞાન મને જન્મ જન્માંતર રખડાવે છે. આ આ અકસ્માત ભય તો મારો એક ભાવ બગાડી નાખશે અને તરત જ હું તો પાછું બીજી જગ્યાએ જન્મ લઈ લેવાનો છું. પણ આ જો અજ્ઞાનની સંતતિ ચાલુ રહે તો એ તો માને ભવો ભવ મારશે. એટલે અહીંયા એ જ કીધું કે તને પેલા અજ્ઞાનનું દુઃખ લાગવું જોઈએ, અજ્ઞાન ખૂંચવું જોઈએ કે હું આ અજ્ઞાનને ક્યારે ટાળું. હવે બોલો, ખરેખર વિચાર કરો, આ બહુ વિચાર કરવા જેવો છે રાજેશ્રી પ્રભુ, કે આપણે જે કંઈ ધર્મક્રિયા કરીએ છીએ ને એની અંદર આપણે કદી વિચાર કરીએ છીએ કે ભાઈ આનાથી મારું અજ્ઞાન કંઈક થોડુંક ઓછું, કે અજ્ઞાન ઉપર કંઈ હું ઘા કરું છું કે શું કરું છું? તપ કરો, ઉપવાસ કરો, એકાસના કરો, પૂજા ઉપર જઈને આપણે કોઈની હોય ને આપણે એટેન્ડ કરી બધું કરીએ, આપણે અજ્ઞાનનો વિચાર નથી કરતા. જઈને આપણે પૂજા એટેન્ડ કરીએ, આપણે બધું તીર્થયાત્રામાં જઈએ, આપણે કોબા આશ્રમ કે ક્યાંક જઈને બધું ઘણું કરીએ, પણ મારું અજ્ઞાન ખરેખર ટળે છે? મારી અજ્ઞાનરૂપ દર્શનમોહની મંદતા થાય છે? ખ્યાલ આવ્યો તમને? એ ન થાય તો પછી ખરેખર બધી ધર્મક્રિયા એના માટે તો છે. કયા પત્રમાં કૃપાળુદેવે કીધું?
ખરેખર આ અમુક અમુક વસ્તુ બહુ બેસાડી દેવી. ગમે તે જપ તપ ક્રિયા કે સત્વ શાસ્ત્રનું વાંચન કરીને પણ એક જ કાર્ય કરવાનું છે. કયું કાર્ય? જગતની વિસ્મૃતિ. જગતની વિસ્મૃતિ કરવી. અને જો પછી બે વસ્તુ મૂકી, કારણ કે કૃપાલદેવ જાણે છે કે આજકાલના જીવો કેવા કીધા છે ભગવાન મહાવીરે, જળ અને વક્ર અને જળ, એટલે કે પાછા પાણીમાંથી પોરા કાઢશે. બે વસ્તુ મૂકી, જગતનું વિસ્મરણ કરવું અને સતના ચરણમાં રહેવું. કારણ કે જગતનું વિસ્મરણ તો લોકો કહે કે હા હું તો જંગલમાં જતો રહ્યો, મેં તો બધું છોડી દીધું છે ને, મેં તો બધું આ બધું આઉટ એનો બધું એવરીથિંગ આઈ ઝીરો ઇટ આઉટ, મારું કોઈ મારા ખાતા મારા નામે નથી હાથે. પણ સતના ચરણમાં ગયો, આ જ કરવાનું છે. સતના ચરણમાં તમે જાઓ એટલે તમારું અજ્ઞાન ગયું. જેવું તમે સત ઉપર તમે દ્રષ્ટિ મૂકી, તમારા અશુદ્ધાત્મા ભણી દ્રષ્ટિ કરીને તમારું અજ્ઞાન ત્યાં ને ત્યાં ઓલા આમ જેને કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નિવાર. એટલે ખરેખર એ જ વાત અહીંયા કરી છે, જ્યાં સુધી ગ્રહસ્થાવાસમાં જ્ઞાની હોય ત્યાં સુધી માર્ગ ચલાવે તેમ ઉપદેશ આપે નહીં. આ બહુ જ એટલી બધો મોટો ચાપખો મેરો છે ને કે આજકાલ જીવો જરાક સારા વક્તા હોય, જરાક એમનો આમ પ્રભાવ પડતો હોય હાથે, એટલે પોતાનું પ્લેટફોર્મ ઊભું કરે, પોતાનું એક આખું એક આમ સંપ્રદાય જેવું ઊભું કરે હાથે. અહીંયા જે અમે કીધું કે જ્ઞાની પુરુષનું અંતર તો બહુ વિશાળ છે, તેનો વિચાર કરીએ સમ્યક તો થાય એવું છે. અને પછી શું કીધું કે જ્ઞાની અંતરમાં નિર્ગ્રંથ છે, વિરતી છે, તેથી ગ્રહસ્થ અવસ્થામાં છતાં પણ નિર્ગ્રંથ છે. અને તીર્થંકર હોય, જો આમને ક્યાં સુધી વાત લીધી, આજકાલના જે બધા પોતપોતાનો આશ્રમ ખોલી નાખે છે અને પ્લેટફોર્મ ઊભું કરે છે ને બધું કરે છે ને, એને તો મૂકો તીર્થંકર લીધા. તીર્થંકર પણ ગ્રહસ્થ અવસ્થામાં હોય ત્યાં સુધી માર્ગ ચલાવે નહીં. તમે મહાવીર ભગવાન લો, પાર્શ્વનાથ લો, તમે કોઈ પણ તીર્થંકર લો, જ્યાં સુધી એ મુનિ દશામાં ન આવે, જ્યાં સુધી એ દીક્ષા ન, ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનના ધણી હતા, ભલે 28 વર્ષ પછી 2 વર્ષ રોકી જવાનું કીધું, તો એ તો ખરેખર કેટલું બોધ આપી શકે એવી તેમની શક્તિ હતી, આત્મજ્ઞાન સહિત હતા. તો આ પણ કીધું કે ના, હું જ્યારે આ બધું ત્યાગ કરીશ ને ત્યાર પછી જ હું બોધ આપવાને લાયક થઈશ. શા માટે એમ કર્યું? આપણા જૈન દર્શનમાં કોઈ એક ચલો જરા જઈને સોરી બને ચલો સલીમ નહીં હોય ત્યાં મિત્ર સામાન્ય હા એનો કદાચ બચાર બાર કે ઘણી વાર એ લોકો બાર ઉભા ઉભા. શા માટે આમ કીધું? બહુ સમજવું જેવું છે કે જૈન દર્શનની અંદર સિદ્ધાંત રૂપે કીધું છે કે માર્ગ ચલાવવાનો અધિકાર બે ગુણ સ્થાને જ છે. કયા બે ગુણ સ્થાને? છ અને તેર. છ છ સાત કહો કે છ, કારણ કે સાતમે બધા નિર્વિકલ્પતા આવી જાય, છઠે અને તેરમે ગુણ સ્થાને. એટલે છઠ્ઠું ગુણ સ્થાન ક્યારે આવે? સંસાર છોડીને દીક્ષા લેતો. એટલે ગ્રહસ્થ દશામાં તીર્થંકર જેવા તીર્થંકર પણ માર્ગ ચલાવે નહીં. બોલો, વિચાર કરો તમે. અને આજે કેવું થઈ ગયું છે બધી જગ્યાએ, કંઈક થોડા વક્તા અને વક્તવ્ય હોય સારું, થોડો જ્ઞાનનો ક્ષયોપશમ હોય અને તરત જ બધા પીપલ ઓલવેઝ ગેટ ઇમ્પ્રેસ્ડ યુ નો, અને આશ્રમ ખોલી નાખે અને પોતાનું જ પછી આખું બધું શરૂ કરે હાથે. અહીંયા ચોખ્ખું કહે છે કે જ્ઞાની પુરુષ તો ખરેખર આત્મજ્ઞાન થયું હોય છે. એટલે બે વાત કરી કે જ્ઞાની પોતે પોતાનો માર્ગ ચલાવે નહીં. એટલા માટે કૃપાળદેવ વિચાર કરો, આટલા સાતિશય જ્ઞાની હતા, એકાવતારી હતા. આમ એમનો સાતિશય જ્ઞાન તો કેવું હતું, પોતે લખેલું છે કે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે છે. વિચાર કરો તમે, તેમ છતાં પણ એમને આ આમન્યા જાળવી રાખી, ક્યાંય પાઠ ઉપર બેસીને મોટું વ્યાખ્યાન આપ્યું કે આવી રીતે એવું કર્યું નહીં, પત્રો દ્વારા બધાને પીરશું. ખરેખર વિચાર કરો, ધાર્યું હોત તો એ તો આમ આપણે એમના વચનામૃત ઉપરથી જોઈ શકીએ છીએ કે કેવા સાતિશય જ્ઞાની પુરુષ હતા. જ્ઞાની અંતરમાં નિર્ગ્રંથ છે, વિરતી છે, તેથી ગ્રહસ્થ અવસ્થામાં પણ જવા છતાં પણ નિર્ગ્રંથ છે. આ જો
બહુ મોટી વાત કરી કૃપાળ દેવે અને બ્રહ્મચારીજીએ, નિર્ગ્રંથ ગ્રંથિ વિનાને, એટલે જેને ગ્રંથિ ભેદ થયો છે એ નિર્ગ્રંથ કહેવાય. તો સમ્યક દ્રષ્ટિ જીવ જે હોય ચોથે ગુણ સ્થાને, એ શું છે, ગ્રસ્ત દશામાં છે. પણ તેમ છતાંય એમની ગાંઠ તૂટી છે. કઈ ગાંઠ તૂટી છે? અનંતાર બંધની. એટલે એ પણ ગ્રસ્ત અવસ્થામાં હોવા છતાં પણ નિર્ગ્રંથ છે. ખ્યાલ આવ્યો તમને? ફેર કેટલો છે? તેમ છતાં ફેર છે, નથી એમ નહીં. જો ચોથે ગુણ સ્થાને પણ નિર્ગ્રંથ કહેવાય ખરેખર, અને સાતમે ગુણ સ્થાને પણ નિર્ગ્રંથ મુનિ કહેવાય. ફેર શેનો છે બોલો? બીજી બે ચોકડી તોડી, અપ્રત્યખાનની ચોકડી તોડી અને પ્રત્યખાનની ચોકડી તોડી, જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવને અનંતનું બંધીને ગઈ છે. તેમ છતાં એને નિર્ગ્રંથ કહ્યા, શા માટે કહ્યા? વિચારવા જેવું છે ખરેખર. પ્રદીપભાઈ, અનંતનું બંધીની જે ગાંઠ છે ને, એ જ મુખ્ય ગાંઠ છે. એટલે તને અનંત કીધો, અનંતનું બંધ કીધો. એ ગાંઠ તૂટી એટલે શાસ્ત્રમાં કીધું છે, અનંતનું બંધી કશાયના અનંતમાં ભાગે અપ્રત્યાખાન કશાય છે. અનંતમાં ભાગે વિચાર કરો તમે. જો આપણે આપણે ઓલો ગ્રાફ દોરો ને, તો ખબર છે પછી એસિમ્પ્ટોટ થઈ જાય. પહેલાં આમ ધીમે ધીમે આમ આમ જાય અને પછી સીધો આમ સીધો થઈ જાય. એવી રીતે આ અનંતનું બંધી ગઈ એટલે તમારી જે આખી જે આ એસિમ્પ્ટોટ થાય ને, પછી તમે અહીંયા એવા અલ્પમાં આવી ગયા. અને એને સમયસરમાં તો એમ જ કહી દીધું છે કે એ અલ્પ બંધને તમે બંધ ગણતા જ નથી. અને શું એમને દ્રષ્ટાંત આપ્યું સમયસરમાં, કે સમુદ્રમાં ટીપાની શું ગણતરી. ખરેખર વિચાર કરો, કુંકુંડ આચાર્ય લખ્યું છે અને મહાસમત આચાર્ય અમૃતચંદ્રાચાર્ય લખ્યું છે કે અનંતનું બંધી જે બંધ છે ને, એ સમુદ્ર જેવો છે. અને અપ્રત્યાખાન કષાયનો બંધ છે ને, એ સમુદ્રના ટીપાની સમાન છે. તો કે અમે તેને ગણતા જ નથી, ટીપાની શું ગણતરી કે. અને એ જ વાત અહીંયા કહી કે એ પોતે નિર્ગ્રંથ હોવા છતાં પણ શાસ્ત્રની આમાન્યમાં મર્યાદામાં રહીને પાછા માર્ગ નથી ચલાવતા. જો બહુ વિચાર કરવા જેવો છે. જ્ઞાની પુરુષ એટલે જેને આત્મજ્ઞાન થયું છે, તે પુરુષ ઉપાધિ કરતા હોય તો પણ સમાધિ છે. ખરેખર આ ઉપાધિ એટલે બીજું કાંઈ જ નહીં, બધા ભોગાવણી કર્મને તમારે ખપાવા તો પડે જ, એનું જ નામ ઉપાધિ. તમે જે ચાર પ્રતિબંધની અંદર તમારે કુટુંબ પ્રત્યેની ફરજ બજાવવી પડે, સમાજ પ્રત્યેની બજાવવી પડે, દેહ પ્રત્યેની, એ ઉપાધિ. પણ એ ઉપાધિમાં હોવા છતાં સમાધિ છે. બોલો કઈ રીતે સમાધિ છે? પ્રદીપભાઈ, કઈ રીતે સમાધિ છે? આપણે પહેલાં વાત કરી હતી કે બહારમાં ભલે સમાધિ નથી, ઉપાધિ છે, બહારમાં ઉપાધિ છે, પણ અંતરંગ પરિણતિમાં સમાધિ છે. કારણ કે અંતરંગ પરિણતિ સમ્યક થઈ છે, એટલે અંતરંગ પરિણતિમાં પોતાના આત્માની સાથે અનુસંધાન થયેલું છે. અને એ અનુસંધાન ટકી રહે છે, જેને કૃપાળુ દેવે અવિકલ્પ સમાધિ કીધી છે. કેવી? અવિકલ્પ. કેમ? કે હવે અમને સ્વરૂપ પ્રત્યે કોઈ વિકલ્પ નથી રહ્યા. સ્વરૂપ જેવું છે એવું અમે જાણી લીધું છે, વેધી લીધું છે, અનુભવી લીધું છે. એટલે હવે આત્મા દ્રવ્યગુણ પર્યાય તો પર્યાય શું, કે આ શું, કે તે શું, કે ભાવ્ય ભાવક શું, કે હવે અમને એવા કોઈ વિકલ્પ રહેતા, બધા વિકલ્પ સમાઈ ગયા છે. એટલે કૃપાળુદેવે એને બહુ જ સરસ નામ આપ્યું, અવિકલ્પ સમાધિ. અંતરમાં, અંતર પરિણતિમાં એ અપેક્ષા એ બ્રહ્મચારીજી કહે છે કે બહારમાં ઉપાધિ હોવા છતાં અંતરંગ પરિણતિમાં સમાધિ છે. અંતરંગ પરિણતિની અંદર સમ્યક્ત્વ છે. એટલે એ જોનાર જાણનાર એ બાકી આ ક્રિયા થાય, પણ એને એને રાગદ્વેષ થવાના. હજી તો ચોથે ગુણસ્થાને હોય, પાંચમે ગુણ રાગદ્વેષ, ઇવન સાતમે ગુણસ્થાને, છઠ્ઠે સાતમે થતા જાય, પણ એમાં કરતા ભાવ નથી અને ભોગતા ભાવ નથી. બુદ્ધિપૂર્વક નથી હોતા, બરાબર. અંતરમાં એમને વિરતિ છે, કારણ કે અંતરમાં સમ્યક પરિણતિ છે. છતાં ધોરી માર્ગનું ઉલ્લંઘન કરે નહીં. આમ છતાં પણ પાછા માર્ગ પ્રવર્તા હોય ને, ના ના, મારે તો સમ્યક તો થઈ ગયું છે, મને તો અવિકલ સમાધિ છે, હવે તો હું ખરેખર માર્ગ પ્રવર્તાવી શકું. કૃપાળુદેવે પોતે લખ્યું છે,
અમે ધારીએ તો માર્ગ પ્રવર્તાવી શકીએ અને કલ્યાણ કરી શકીએ એવી અમારી યોગ્યતા છે, પણ તેમ છતાં જ્યાં સુધી મા સર્વસંગ પરિત્યાગ થવાની રજા નહીં આપે ત્યાં સુધી હું સર્વસંગ પરિત્યાગી નહીં થઉં અને ત્યાં સુધી હું માર્ગને ચલાવીશ નહીં. ત્યાગ કરીને ત્યાગ કરાવે એ સારું છે, એ જ ધોરી માર્ગ છે, એથી કોઈને શંકા ન થાય. કારણ કે જેને ત્યાગ ન કર્યો હોય ને, જો આજે બધા વાતો કરતા થાય છે કે નહીં કે ભાઈ આ બધા કહે છે કે આ જ્ઞાની પણ એ તો આમ કરે છે, નહીં તો ક્રુઝમાં જાય છે, નહીં તો ઊભા થઈને બધાની સાથે ગરબા લે છે ને આમ કરે છે. એટલે સામાન્ય ચર્મચક્ષુથી જોનારા જીવોને ખરેખર એ જ્ઞાનીની અંતરંગ દશાની ઓળખાણ ન થઈ શકે, એટલા માટે એ ભ્રમમાં પડે. તો એટલા માટે શાસ્ત્રમાં કીધું કે ભાઈ તારે જો માર્ગ ચલાવવો હોય ને તો તું પહેલાં છોડી દે બધું. કારણ કે સામાન્ય લોકો તારી બહારની ચર્યાને જ જોવાના છે. યુ કેનોટ બ્લેમ ધ પીપલ આઈધર, કારણ કે એમને તો બચાવણી એ જ દેખાય. હવે એ જો બહારની ચર્યામાં ખરેખર બધું જે બીજા બધા કરતા એવું બધું કરતા હોય ને તો અંદરથી એને શ્રદ્ધા જ ન બેસે. એને એમ થાય કે આ બધું કહે છે પણ ઠીક છે, એ તો આમ કરે છે, એ તો સિંહાસન જાણે એવું હોય એવી રીતે બેઠા હોય છે, આમ હોય છે ને તેમ હોય છે, અને એની દ્રષ્ટિ હંમેશા બધી એના ઉપર જ જવાની. કારણ કે અંતરંગ દશાને ઓળખવા માટે કયા ચક્ષુ જોઈએ? અંતરચક્ષુ, દિવ્ય ચક્ષુ, જેને મુમુક્ષુના નેત્ર, જેને આનંદ ગંજીએ શું કીધું અજીતનાથના સ્તવનમાં બીજા સ્તવનમાં, ચરમ નયણ કરી માર્ગ જોતા રે ભૂલ્યો સયળ સંસાર. આખો સંસાર ભૂલો પડી ગયો, કારણ કે ચરમ ચક્ષુથી જ માપવા જાય છે બધું. જીણ નયણ કરી માર્ગ જોવીએ રે નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળો રે બીજા જીનતણો અજીત અજીત ગુણધામ. કે એના માટે દિવ્ય નયન જોશે, એની માટે મુમુક્ષુતાના નેત્રો જોશે, તો જ તને એનો ખ્યાલ આવશે, એની નિષ્ફળતાની છાપ તો પડે. કારણ કે જો ત્યાગ કરીને પછી ત્યાગી ત્યાગનો બોધ આપે ને તો એની એની નિષ્ફળતા દેખાય. જ્ઞાની ગ્રહસ્થ અવસ્થામાં ધર્મની વાત ન કરે એમ પણ નથી કે ભાઈ ચલો મેં હજી છોડ્યું નથી એટલે હું ધર્મની વાત ન કરું એમ પણ નથી. કરે ખરા, યોગ્ય જીવ હોય તેને જ્ઞાની યોગ્ય બોધ કરે છે. જેણે વચનામૃતનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો છે ને એને ખ્યાલ આવશે કે પ્રશ્ન ભલે બધા ઘણા લોકો પૂછાવે પણ એ પ્રશ્નનો જવાબ પાછો આપવો કેવી રીતે એ કૃપણદેવ નક્કી કરે. શેના ઉપરથી નક્કી કરે? એની પાત્રતા કેટલી છે. અંબાલાલભાઈ લખો હોય તો એકદમ આમ દિલ ખોલીને એને જવાબ આપ્યો, લલ્લુજી મુનિએ પ્રશ્ન પૂછાયો હોય તો આમ આમ દિલ ખોલીને એનો ઉકેલ બધો જવાબ આપ્યો, સૌભાગ્યભાઈ પૂછાવે તો એનો આમ દિલ, અને બીજા અમુક અમુક જણા પૂછાવે ને તો એને ધુતકારે નહીં પણ ટુ ધ પોઈન્ટ બે લીટી ચાર લીટી છ લીટીમાં જવાબ આપીને પતાવી દે. એવી રીતે એ કહે છે કે જીવ સામે યોગ્ય જીવ હોય એ પ્રમાણે જ્ઞાની યોગ્ય બોધ આપે. વાસિત બોધ એટલે મોહવાળો બોધ હોય તે સંસારીને સારો લાગે છે. સંસારીની તો ખરેખર જ્યારે આમ આમ બધું કે ચલો આમ ક્રુઝમાં જવાનું છે તો બધા તૈયાર થઈ જાય. અહીંયા પણ આપણે જોઈએ છીએ ખરેખર બીજા કોઈને આપણે ખરેખર ટીકા કરવાની જરૂર નથી. તમે અહીંયા પૂજા રાખો ને અને એક પૂજા તમે લંચ વગરની રાખો ને એક પૂજા તમે ડિનર લંચ સહિતને રાખો અને તમે જુઓ કે બંનેમાં એટેન્ડન્સ કેટલી આવે છે, એના ઉપરથી જ ખ્યાલ આવી જશે કે લોકોને ખરેખર શું ગમે છે. જો પૂજા જ ગમતી હોય તો બધા કહે કે જમવાનું હોય કે ન હોય આપણે શું ફેર પડે છે, આપણે તો પૂજા માટે જઈએ છીએ. જો એ જ ભાવ હોય ધેન યુ વિલ નોટ કેન્સલ ઇટ આઉટ બીકોઝ ધેર ઇઝ નો લંચ. ખ્યાલ આવે તમને? માર્ગ ચલાવવાનો અર્થ શું કરો છો? માર્ગ ચલાવવો એટલે જૈન ધર્મનો જ માર્ગ ચલાવવો એમ, એ રીતે પોતાનો માર્ગ પોતાની. આજે જે લોકો બધા આ બધું કરે છે એ રીતની વાત નથી, પણ કે જૈન ધર્મને પ્રવર્તાવવો બરાબર. શ્રીમદ રાજના કે એવું ન કરવું જોઈએ. હા, એ એમ અને પોતે ન કર્યું એના બધા મુખ્ય અનુયાયો કરે છે. જો આપણે એનું છે કે નહીં પૂછું છું, ઇટ્સ અ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. મેં જનરલ વાત કરી કે નહીં કે આજે લોકો ખરેખર પોતે આશ્રમ ખોલીને બેસી જાય છે, આમ કરે છે તેમ કરે છે, પોતાની રીતનું બધી બધું કરે છે, પણ આપણે એમાંથી બોધ એ લેવાનો છે કે ભાઈ આ આ જે છે એ સાચું છે. અને આપણે ઘણી વાર એની વાત કરી છે, તમે યાદ રાખજો કે જૈન દર્શનની આ એક ખામી કહો કે ખરેખર જે કહેવો એ કહો,
જો દિગંબરમાં એવું નથી, દિગંબરમાં ક્ષુલ્લક અવસ્થા છે, ગ્રહસ્થ દશા, ક્ષુલ્લક દશા અને દિગંબર દશા. અહીં ઓલી એક પોતડી જેવું પહેરીને પડીએ અને એ બોધ આપી શકે, કરી શકે આચાર્યની, ગુરુની આજ્ઞાથી. આપણા સિતંબરમાં એમ નથી. સિતંબરમાં કાં તો તમે શ્રાવક છો, કાં તો તમે સાધુ થઈ ગયા, બસ ધેટ્સ ઇટ. એ બેની વચ્ચે એક દશા હોવી જરૂરી છે. કારણ કે જો એને લઈને તો આજે સાધુઓ પણ આ સમુદ્ર ઓળંગીને આવતા નથી, અને આવે છે તો કેટલો ખળભળાટ મચે થાય છે. એટલે એવી એક દશા હોવી જરૂરી છે, અને એ દશા નથી અને નહોતી એટલે આજે જૈન દર્શન આમ જેને કે ના આટલો ખાબોચિયા જેટલો થઈ ગયો છે. કારણ કે બહાર જઈ જ ન શક્યો. અને બુદ્ધિઝમ જુઓ, આખું ઓરિએન્ટલ વર્લ્ડ બુદ્ધિઝમ, કારણ કે એને બધી છૂટ હતી, વાહન વાપરવાની, આ કરવાની, થોડુંક ખાવા પીવામાં થોડી છૂટછાટ હતી, બધું હતું. એટલે આપણે એમ કરવું જોઈએ એમ કહેવાનો અર્થ નહીં, પણ જો આવી રીતનું હોય ને તો ખરેખર થોડુંક કે ભાઈ એ બે વચ્ચે શ્રાવક અને અથવા તો ગ્રહસ્થ, શ્રાવક અને અને સાધુ, એની અંદર એક એવી એવી દશા હોવી જરૂરી છે, એવો એક સ્ટેજ હોવો જરૂરી છે કે જે બોધ આપી શકે. પણ કોણ આપી શકે? એ સાધુ અથવા તો આચાર્યની સંમતિથી. એ પોતે એમ કહે કે ના, આ ભાઈ કે આ બહેન એ યોગ્ય છે, એમના એમના અભ્યાસમાં ઊંડાણ છે, અને એ જો રજા આપે તો પાછા એમ નહીં કહે એ ઓલું પોઝિશન કરી છે, ગમે તે પાછા એ પોઝિશન લઈને શરૂ કરી નાખે એમ પણ નહીં. તમે શુલક કીધા, શુલક દિગંબરમાં શુલક, શુલક એટલે જેને પડીમાં ધારણ કરી છે, પણ હજી બધી પડીમાં ધારણ કરીને દિગંબર દીક્ષા લેવા જેટલી હજી એમની યોગ્યતા નથી થઈ. અને એ દિગંબર મુનિ એમના જે ગુરુ હોય ને એ જ નક્કી કરે કે તમારી દશા થઈ છે કે નહીં. એ ઘણા ક્ષુલકો તો દસ દસ ને બાર બાર વર્ષથી ક્ષુલક દશા મારે, અને ઘણા ક્ષુલક એક વર્ષમાં એને દીક્ષા આપવા તૈયાર થઈ જાય ગુરુ. કારણ કે ગુરુ જોવે એની તત્પરતા કેટલી છે, એમની ઝૂરણા કેટલી છે, એમનો અંતરનો ભાવ કેટલો છે, એમનો પુરુષાર્થની તીવ્રતા કેટલી છે, એ બધું જોવે. આપણામાં તો છે જ નહીં ક્ષુલક અવસ્થા. હા, પણ એને ઉપદેશ આપવાનો અધિકાર નથી. હા, તો એની એની આપણે અત્યારે એની વાત ચાલે છે કે ઉપદેશ આપનાર કોઈ નથી. સીધા છઠ્ઠે ગુણસ્થાને તેરમે ગુણસ્થાને છે. જ્યારે પહેલામાં દીક્ષા લીધા પહેલાં પણ ઉપદેશ આપવાની યોગ્યતા છે, એવી એક સ્ટેજ છે એમ. શ્રાવકને તો હવો જ જોઈએ ઉપદેશ આપવાનો ખરેખર અધિકાર, પણ એ તો આચાર્ય કહેતો. કારણ કે શ્રાવક કોણ? સાચો શ્રાવક જેને બાર અણુવ્રતનું પાલન કરે છે કોઈને કોઈ રીતે, અંશે કેવી રીતે, એ એ તો ચોક્કસ યોગ્ય છે. જ્ઞાની છે, અને જ્ઞાની તો છે જ, કારણ કે ચોથે ગુણ પાંચમે ગુણ સ્થાને છે. ત્યાગ કરવો ક્યાં એ લીધે, યોગ્ય જીવ હોય તેને બોધ આપે છે, બરાબર. મોહી જીવોને સાધુ થયા પછી પણ હું વાણિયો છું, અમુક છું, એવું જવું મુશ્કેલ છે. આ મોહ જે છે ને એ જ ખરેખર જીવને, હું રમેશ છું, હું આના ત્રણ બાળકોનો પિતા છું, હું કેમિકલ એન્જિનિયર છું, આ તે, એ બધું કોણ બોલાવે છે, કોણ બનાવે છે? મોહ. કારણ કે હજી એ બધા એની પાછળ મને પોતાનું એકત્વ મમત્વ છે. આગળ તમે એને અજ્ઞાન કીધું, એનું નામ જ અજ્ઞાન. મોહ બે 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 મોહ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ એ અજ્ઞાનમાંથી જન્મે છે, અને ચારિત્ર મોહ એ દર્શન મોહમાંથી જન્મે છે. ખ્યાલ સમજો. ત્યાં સુધી તો દર્શન મોહ તમે કેવી રીતે જાણશો કે આ ભાઈને દર્શન? જો અહીંયા બે વ્યક્તિ હોય ને બંનેને રાગ દ્વેષ થાય, એમાં એક જ્ઞાની છે ને બીજો અજ્ઞાની છે, બંનેને રાગ દ્વેષ થયા છે, તમે કઈ રીતે જાણશો કે એકને ચારિત્ર મોહ સંબંધી રાગ દ્વેષ છે અને બીજાને દર્શન મોહ જન્ય સંબંધી રાગ દ્વેષ છે? કઈ રીતે જાણશો? અંતરંગ અભિપ્રાય એનો સમ્યક થયો છે કે નહીં, એને આત્મજ્ઞાન થયું છે કે નહીં, ખ્યાલ આવ્યો તમને? બહારથી તો એ જ દેખાશે કે ભાઈ આ રાગ દ્વેષ કરે છે, આ રાગ દ્વેષ કરે છે. એટલા માટે મુમુક્ષના નેત્ર મહાત્માને ઓળખેલા છે એમ કીધું છે ને, એ એટલા માટે કીધું છે, એ અંતરંગ દશાને ઓળખે
અને અંતરંગ દશાને ઓળખીને પછી નિર્ણય કરે કે આ સાચા જ્ઞાની છે. પણ અંતરંગ દશા ઓળખવા માટે પાત્રતા જોઈએ. બધા અંતરંગ દશાની ઓળખાણ ના કરી શકે. એટલા માટે તો કૃપાળદેવ એક જગ્યાએ લખ્યું છે કે જો દરેક જીવને ઓળખવાની ક્ષમતા હોત સદગુરુને, તો મોક્ષ બહુ સુગમ અને સરળ હોત. કારણ કે મા થઈ જાય છે એને તો થોડો બહારનો ભપકો જોયો અને બહારનો થોડો ત્યાગ જોયો એટલે માની બેસે કે આ જ્ઞાની છે અને ત્યાં તરત સમર્પિત થવા માંડે ને બધું કરે. બહુ અઘરું છે. ગોચરી જાય ત્યારે અમુકના ઘરે જવું તો સારું એમ રહે છે. આપણે પહેલા લીધેલું કે સાધુ થયા પછી તમને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પ્રકારનું તમને બંધન ન આવવું જોઈએ. કોઈ સાધુ એમ કહે કે ભાઈ અમને તો ઉનાળામાં અહીંયા આ જગ્યાએ જઈએ ને તો ફાવે નહીં, અમે તો ઉનાળામાં ખરેખર જ્યારે મુંબઈ જેવી જગ્યાએ કેવી રીતે જઈએ તો વધારે સારું. ક્ષેત્રનો બંધ, કાળનો બંધ, અમુક કાળમાં અમારા વિન્ટરમાં જઈએ જવું છે, અમારે આમ જ જવું છે, કાળનો બંધ થયો. અમને તો આ ગામમાં નથી જવું કારણ કે ત્યાં તો બહુ શ્રાવકો ઓછા છે, અમારે તો આ ગામમાં જવું છે, ત્યાં તો 700 ઘર છે એટલે અમને તો પછી કોઈ જાતનો ગોચરીમાં વાંધો આવે જ નહીં. દ્રવ્ય બંધ, ખ્યાલ આવ્યો તમને? કોઈ બંધ ન આવવો જોઈએ તો જ તમે સાચા અર્થમાં સાધુ. દ્રવ્યથી પણ નહીં, ક્ષેત્રથી નહીં, કાળથી નહીં, ભાવથી પણ નહીં. આત્મા વાણીઓ નથી, બ્રાહ્મણ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, આત્મા એ તો આત્મા જ છે એમ પ્રભુશ્રીજી વારંવાર કહેતા હતા એના પછીના પેજ ઉપર. હું દેહ નથી એમ જ્યારે જશે ત્યારે દેહના બધા સંસ્કાર છૂટશે, ત્યારે જ દેહ ભાવ છૂટવાનો છે. એને આધારે તો બધું છે. દેહ છું એમ હોય ત્યાં સુધી હું જુવાન છું, ઘરડો છું, રમેશ છું, પુરુષ છું, બધું ઊભું રહેવાનું છે. દેહ જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી. કર્મ કોઈને છોડતા નથી, બધાને ભોગવવા પડે છે. કૃપાળદેવ એક જગ્યાએ લીધું છે કે તમે ભલે દંભ કરો કે હું તો ધર્મી છું ને આમ છું તેમ, પણ કે કર્મતંત્ર થાપ નહીં ખાય. અને મેં એકવાર આના ઉપર વાત કરી હતી કે તમને યાદ આવશે કે આપણા સમય સમયના અંતરના પરિણામ ભાવનો ગ્રાફ દોરાય છે. સમવે કોસ્મિક કોન્શિયસનેસ, પરમ ચેતના, પરમ બ્રહ્મ કહો, વેદાંતમાં કે જે કહો, ધે ડુ નોટ રિયલી ડ્રો ધ ગ્રાફ ઓર ધે ડુ નોટ ઇવન લુક એટ ઇટ કે આ ભાઈ આટલા બધા અઠમ કર્યા છે ને, આ બેને આમ નથી કર્યું. આ તે ક્રિયાનો ગ્રાફ કે ક્રિયાની નોંધ લેવાતી નથી, પણ એ ક્રિયા કરતી વખતના તમારા ભાવનો ગ્રાફ દોરાય છે. એટલા માટે કૃપાળદેવ શું લખ્યું આપણે ઘણી વાર લીધું પત્રાંક 568માં શું લીધું કે આત્માના અંતર વ્યાપાર પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે, શારીરિક દેહની શારીરિક ક્રિયા પ્રમાણે નથી. બહુ સ્પષ્ટ વાત છે આ. એટલે ખરેખર ખૂબ ખ્યાલ રાખો કે આપણા અંતરના ભાવ પ્રમાણે જ કર્મબંધ છે, ક્રિયા પ્રમાણે કર્મબંધ નથી. અથવા તો હવે એને બીજી રીતે મૂકવું હોય તો આપણે આપણે થોડું જરા ભલે જે અંતરના પરિણામ જે છે ને પ્રદીપભાઈ, એનાથી તમને અનુબંધ બંધાય છે. અને બહારના તમારા જે ભાવ દેખાતા રાગ દ્વેષ શુભ ભાવ અશુભ ભાવ એનાથી બંધ થાય છે. એટલે તમે શુભ ક્રિયા કરી તો તમને પુણ્યનો બંધ નિયમથી થશે, એમાં તો કોઈ વિખવાદ નથી. પણ એનો અનુબંધ કયો હશે એ તમારા અંદરના ભાવ નક્કી કરે છે. તમારા અંદરના ભાવ એમ હોય આત્મિક દ્રષ્ટાંત રૂપે કે ભાઈ આ કરું ને તો કંઈક આવતા ભાવમાં કંઈક સારી ગતિ થશે, એટલે તમને પરલોકના સુખની કે પરલોકની ઈચ્છા હતી, તો તમારો અશુભ અનુબંધ છે ત્યાં. અશુભ અનુબંધ એટલે પાપનો અનુબંધ. એટલે એ પુણ્ય કયું થઈ ગયું? પાપાનુબંધિત પુણ્ય થયું. ખ્યાલ આવ્યો તમને? અનુબંધની જ મુખ્યતા છે. આપણા મેં ઘણી વાર તમને કીધું છે ખરેખર, અને મેં તમને કાખી બુક પણ મોકલી હતી તમને, આશ્રવણ અનુબંધ. અને આ મહેસાણાના મોટા પંડિત બહુ જાણીતા, એમનું નામ મને યાદ નથી આવતું, અને એ મોટા પંડિત, અનુબંધની જ મુખ્યતા છે. સમ્યક દર્શન થાય ને એટલે તમારો શુભ અનુબંધ થઈ ગયો,
પછી તો તમે કંઈ પણ કરો ને તો પણ પુણ્યનો અનુબંધ, શુભનો અનુબંધ. તમે પાપ ક્રિયા કરો એ પણ પાપાનુબંધ, પુણ્યાનુબંધી પાપ. અને પુણ્યનો અનુબંધ હોય એટલે પાપ પણ તમને સાતા વેદનીય ટાઈપનું હોય. કેટલો ફેર પડી જાય છે ત્યાં, આખી આખી ઇટ ઇઝ અ ગેમ ચેન્જર. ખરેખર આ અનુબંધની, અનુબંધને ફેરવવો એ જ ખરેખર સમ્યક્ત્વની પ્રાપ્તિની વાત છે. અને જીવ આ અનુબંધનો વિચાર જ નથી કરતો, પોતાના પરિણામનો વિચાર જ નથી કરતો, બહારની ક્રિયાનો જ વિચાર કરે છે. અમે આટલું કરીએ છીએ ને, અમે આમ કરીએ છીએ ને, અમે તો આ નથી કદી કરતા ને, અમે તો 10 વર્ષથી આને અડ્યા નથી ને, અમે તો તિથિ પાળીએ છીએ ને, આમ કરીએ. સારી વાત છે, બધું કરતો, પણ એની સાથે તારા પરિણામ ઉપર દ્રષ્ટિ રાખ. તારા પરિણામ કુણા થયા? તારા પરિણામ કઈ ભાવથી ભીંજાણા? તો તારું કામ થવાનું છે, નહીતર તારું કામ થવાનું નથી. મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં પડ્યો છે. સારું ખાવું છે, સારું પીવું છે, સૂંઘવું છે, સાંભળવું છે, ચાખવું છે, એમ રાગ દ્વેષ કરીને પાપ બાંધે છે. આ પાંચ ઇન્દ્રિયોના વિષયોની અંદર જીવ ભમે છે. ખરેખર વિચાર તમે કરજો. તેને તથા હિંસા આદિ પાંચ મોટા પાપ છે. તેને તો સંભાળતો નથી અને છોડતો પણ નથી. પણ સંવત્સરી પાંચમની કરવી ને ચોથની ન કરવી, અને ચોથની કરીએ તો પાપ લાગે એમ છે. આ ખરેખર એવો ચાપખો માર્યો છે ને. પાછા ન કરે એ વાત તો જુદી, એ તો સમજા કદાચ કે ભાઈ અમે આ માન મળીએ, પણ કે ચોથની કરો તો તને પાપ બંધાવવાનું છે. બોલો હવે વિચાર કરો તમે. ખરેખર તમે કોઈ પણ તિથિ હોય કે ન હોય, તમે કોઈ પણ દિવસે તમે લીલોત્રીનો ત્યાગ કરી દો ને તો તમને પુણ્ય જ બંધાય. એમાં કે તિથિ હોય ત્યારે જ પુણ્ય બંધાય એમ નથી. પણ આવી ખોટી માન્યતાવાળો શું કહે છે કે તમે ચોથની કરી ને તિથિ પાપ. બોલો વિચાર કરો. દિગંબરની અંદર પણ એવા જીવો પીડા છે, અને મારે તો બહુ માથા ફોડવા પડે છે. ઇવન મારા પોતાના ફેમિલીની અંદર વાત કરું, ફેમિલી નિયર ફેમિલી કઝિન્સ ને બીજા, કે તમે હજી પણ શ્વેતાંબરની મૂર્તિને પગે લાગો છો. મિથ્યાત્વ આંગી ને ચક્ષુ ને આવું એવું બધું હોય, દિગંબર પ્રતિમાને પગે લગાય. અરે તમે બીજા બધાની વાત છોડો, હુકમચંદ ભારે મારે નામ ન લેવું જોઈએ, 20 વર્ષ સુધી ઉપર નહોતા જતા. અને આપણે જ્યારે દિગંબર પ્રતિમાની પ્રતિષ્ઠા કરીને પછી જ ઉપર આવવાનું શરૂ કર્યું. એમના આપણે આપણે ટીકા નથી કરતા, પણ એક એક પ્રકારની એવી ખરેખર માન્યતા બંધાઈ જાય છે, અને એ માન્યતા જીવને રખડાવે છે. વિજયકબેન શ્વેતાંબરની પૂજા ત્યાં બેઠા રહે, પણ જ્યારે દિગંબરની પૂજા ત્યારે ઉભા થાય. આપણે આપણે ઇન્ડિવિઝ્યુઅલ ન લેવું, આપણે આપણા ઉપર લેવું. એવું ઘણું છે એવું. હા તો આપણે આપણા ઉપર લેવું, કે આપણે તો ભૂલી શકીએ એવું નથી કરતા ને. કારણ કે કોઈને કોઈ રીતે આપણે પાછા સંપ્રદાયના વલણને પકડી રાખીએ છીએ. જેની વૃત્તિ વિરામ પામી નથી, પાંચ ઇન્દ્રિયો અને મન વશ થયા નથી, છ કાયની રક્ષા કરતો નથી, હિંસા આદિ કરે છે, તેનું બધું અવિરતીનું પરિણામ છે. જો અહીંયા પણ આ હંમેશા છે ને, જ્ઞાની જે કહે ને એના આશયને પકડો. અહીંયા જો એમને કઈ ત્રણ વસ્તુ મૂકી, વૃત્તિ મૂકી અને પાંચ ઇન્દ્રિયો, મન અને વશ થવાનું મૂક્યું. જો એમને અહીંયા એ ન મૂક્યું કે જે ચોવિયાર નથી કરતો, જે તિથિ નથી પાળતો, જે ઉપવાસ એકાસના નથી કરતો, એ ન લીધું. કારણ કે એમાં ગરબડ થાય. કઈ ગરબડ થાય? ધારો કે તિથિ મૂકે તો કઈ ગરબડ થાય? ચોથની તમે તિથિ પાડો છો કે પાંચમની, તરત ત્યાં ગરબડ થઈ જાય. અહીંયા શું મૂક્યું એમને? કે વૃત્તિ વિરામ પામવી જોઈએ. તું દિગંબર હોય કે શ્વેતાંબર હોય કે તેરાપંથી હોય કે સ્થાનકવાસી હોય, તારી વૃત્તિ વિરામ પામે છે, વૃત્તિને પકડી રાખી છે, તો તું ક્યાંયનો નથી. તું ગમે એટલો ઉભો ઉભો સુકાઈ જાય તો નથી. એવી જ રીતે તું પાંચ ઇન્દ્રિય અને મન તેને વશ કર્યો છે, તે રસ્ત્યાગ કર્યો છે અંદરથી, અને છ કાયની રક્ષા કરતો નથી, હિંસા આદિ કરે છે, એનું બધું અવિરતીનું પરિણામ છે, વર્તન છે. વ્રત તો સમ્યક થયા પછી આવે છે. જો અહીંયા હવે બહુ મોટી બીજી વાત કરી, પણ તે પહેલા પોતાની યોગ્યતા વધારવા વ્રત નિયમ કરે તો ખોટું નથી.
સારું જ છે પણ સમજણમાં એમ હોવું જોઈએ કે હું આ અભ્યાસ રૂપે કરું છું. ઇવન સાધુને પણ આ કહેવામાં આવે છે. આજે ઘણા જે આચાર્ય હોય છે ને જે જ્ઞાની, એ પોતાના શિષ્યોને પણ કહે કે જ્યાં સુધી તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમે આ પંચ મહાવ્રતનું પાલન કરો છો, એ અભ્યાસ રૂપે કરો છો એમ સમજવું. એનું ટૂંકમાં એનું કારણ સમજાવશો કે કેમ, વાય ધેર ઇઝ શું વાય સમ્યક દર્શન હોય પછી જ વ્રત અસરકારક થાય એનું? જો સમજણ નથી આવી, સમ્યક તો નથી થયું, તો એનો અર્થ શું થયો? મિથ્યાત્વ ઊભું છે. અને મિથ્યાત્વ ઊભું છે એટલે નો મેટર વોટ તમને અશુભનો અનુબંધ છે. ખ્યાલ આવ્યો તમને? મિથ્યાત્વ કહો, દર્શન કહો, દ્રષ્ટિની વિપરીતતા કહો, જે કહેવું એ બધા એકાદ છે. અને ત્યાં સુધી તમે પંચ મહાવ્રતનું પાલન કરો છો એટલે પુણ્ય બંધાય. પણ કયું પુણ્ય બંધાય? પાપાનું બંધ પુણ્ય બંધાય, કારણ કે મિથ્યાત્વ ઊભું છે. મિથ્યાત્વને જેમ છે તેમ રાખીને તમે અવિરતીને દૂર કરવાનો પ્રયત્ન કરો છો. પણ મિથ્યાત્વના ગર્ભમાં, જ્ઞાની કહે છે, હું નથી કહેતો, મિથ્યાત્વના ગર્ભમાં અનંતી અનંતી બધી આવી ક્રિયાઓ પડી છે. અને તેમ છતાં મિથ્યાત્વ એવું ને એવું રહે છે. શા માટે કૃપાળુદેવે લખ્યું, અનંતવાર શ્રવણ કર્યું, અનંતવાર દીક્ષા લીધી, તો પણ ખરેખર તું તારો છેડો ફાટ્યો નહીં. એટલે અભ્યાસ રૂપે તમે જો એને લો તો એટલીસ્ટ તમે માન્યતામાં તો તમે એમ નથી માનતા કે હું છઠ્ઠે ગુણસ્થાને છું. પ્રદીપભાઈ ખ્યાલ આવ્યો તમને? માન્યતાનો દોષ ભયંકર છે. હું હોય પહેલા ગુણસ્થાને અને હું પોતાની જાતને છઠ્ઠે ગુણસ્થાને માનું, તમે બધા સાધુ સાધ્વીનો અનાદર કરો છો. તમે છઠ્ઠા સાતમા ગુણસ્થાને જેટલા ભાવલિંગી જેટલા છે બધાને તમે અનાદર કરો છો. અનંતાનું બંધીને તમને બંધ થાય છે. સમજાણું તમને? ખ્યાલ આવ્યો ને? પછી સાધુઓ જે ઉપચારથી છઠ્ઠે છે પણ ઇન રિયાલિટી પહેલે છે, એને શું માનવું? પોતાને પહેલે ગુણસ્થાને જ માનવું, 100% અંતરથી. અંતર બહારમાં પછી એમ ના કહેતા ફરે કે હું મિથ્યાત્વી છું, તો પહેલા ગુણસ્થાને. તો લોકો એમને પાછા જે રીતે એમને જે આદર સત્કાર આપવો જોઈએ ના આપે, લોકોને એમના પ્રત્યે બહુમાન પણ ના આવે. કારણ કે આપણે જ્યારે સાધુ પાસે જઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ? વી ઓલવેઝ ગીવ એ બેનિફિટ ઓફ ડાઉટ. યસ, આ એક વસ્તુ સમજી લેજો કે આખી દુનિયામાં, આખા વિશ્વમાં, ધેર ઇઝ અધર ધેન સિદ્ધ ભગવાન, there is no such thing as absolute white and there is no such thing as absolute black. બરાબર. It is always gray area. તો ગ્રે એરિયામાં જે વસ્તુ હોય અને તમે જો મુમુક્ષુ હોય તો ઓન વિચ સાઈડ યુ શુડ રિયલી ટિલ્ટ? વાઈટ. કે ભાઈ આ પછી આપણે દોડ્યા થઈને આ સાધુ કંઈ મને લાગતા નથી, આ તો હજી પહેલા. આપણને વી હેવ નો રાઇટ ટુ જજ ધેમ. આપણે તો વિકલ્પ કરવો જ નહીં. આપણે એવો વિકલ્પ પણ ન કરવો. આ તો સમજવા માટે છે. બાકી આપણે તો જ્યારે સાધુ સાધ્વી પાસે જઈએ ત્યારે આપણે એમને એ છઠ્ઠે ગુણસ્થાને સાધુ છે, આચાર્ય છે એમ સમજીને બહુમાન લાવીને આપણે કરવું જોઈએ. શા માટે? એમણે ઘણો એમની વાત જવા દો તમે. એમ પોતાના માટે, પોતાના કલ્યાણ માટે. કારણ કે તમારો એટલો વિનય ભાવ આવે છે, તમારો એટલો સત્કાર ભાવ આવે છે, તમે પોતે તમારા પોતાના આત્માનું બહુમાન કરો છો ત્યાં. ખ્યાલ આવ્યો તમને? એ તો એમની માન્યતા પ્રમાણે એમને તો તમે એમનું બહુમાન કરો એટલે એમને ફાયદો થાય એવું તો છે જ નહીં. ખ્યાલ આવ્યો તમે? તમને આપણા પોતાના કલ્યાણ માટે. કારણ કે આપણે જે જજ લઈએ અને હજાર સાધુઓને તમે જજ કરો ને, તમે ધારો કે બહુ એક્સપર્ટ હોય એમાં, તમે 999 ને તમે સાચા જજ કર્યા હોય કે હા આ અજ્ઞાની છે પણ એટલા આમ, આ અજ્ઞાની છે એટલે મારે આમ, પણ તમે એકની અંદર પણ ભૂલ કરીને કે હોય જ્ઞાની અને તમે એને અજ્ઞાની માની લીધા, તમને અનંતને બંધીનો પાપ. એટલે આપણે કદી પણ એવું જોખમ લેવું નહીં. ખ્યાલ આવ્યો તમને? એકમાં પણ ભૂલ કરીએ તો અનંત સાધુઓને તમે અનાદર કર્યો.
એટલે એટલે આપણે તો બહુ મથે વંદામી જ હોવું જોઈએ ને, હોય જ, અને એમ જ એ જ સાચી અને આકરું ચારિત્ર તો પાડે છે, એનું તો બહુમાન તો આવવું જ જોઈએ ને. મેં તો ત્રણ વાર એમની સાથે 9-9 દિવસ મેં વિહાર કર્યો છે. તમે જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે સાધુની ચર્યા કેટલી આકરી હોય છે. કેટલા જો, પણ તે પહેલા યોગ્યતા વધારવા માટે વ્રત નિયમ કરે તો ખોટું નથી. અને પછી આ આટલું જે 5-6 લીટી છે આપણે આવતા દેહ અપવિત્ર છે તેને પવિત્ર માને છે, અનિત્યને નિત્ય માને છે, એવી અવળી સમજણ છૂટે ત્યારે મિથ્યાત્વ છૂટે. અનિત્યને નિત્ય કોણે માન્યું? તમે જો ચર્મચક્ષુથી જેટલું દેખાય છે ને બધું અનિત્ય છે, અને તમે એને નિત્ય માન્યો. તમે જો એમ કહેતા હોય કે મને આના પ્રત્યે પ્રેમ છે, તો એ પ્રેમ ખરેખર પ્રેમ જો સાચો પ્રેમ હોય તો કેવો હોવો જોઈએ? નિત્ય, નિરુપાધિક, નિરુપાધિક અને નિત્ય. એ પ્રેમમાં કદી ઓટ ન આવી જોઈએ ખરેખર. પણ આપણો પ્રેમ છે એને એ અનિત્ય છે, કારણ કે જેવી આંખ બંધાણી બંધ થઈ એટલે પતી ગયું. એટલે આપણે જે બધું અનિત્ય પ્રત્યે જ આપણો પ્રેમ હોય છે, પરિવાર, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, ખ્યાલ આવ્યો તમને? દેહ એ અનિત્ય પ્રત્યેનો પ્રેમ છે, એટલે તો તું રખડે છે. અનિત્ય પ્રત્યેનો પ્રેમ છોડીને નિત્ય પ્રત્યે જવાનો છે ત્યારે મિથ્યાત્વ છૂટે. ક્ષણે ક્ષણે આત્માનું કામ કરવા માટે મનુષ્ય ભવ મળ્યો છે. 5 ઇન્દ્રિયોના વિષયને ભોગવવા માટે નથી મળ્યો. એક સમય પણ પ્રમાદ કરવાની ભગવાને ગૌતમને ના કહે છે. સમયમ માપમાય ગોયમ. આપણે તો આખો દિવસ પ્રમાદમાં જ ગાળીએ છીએ. પ્રમાદનું રાજ્ય વર્તે છે, આપણે ખરેખર ચાકો મારે છે. જગતમાં બધા કેટલી તપસ્યા થઈ એમ વાત કરે, પણ કૃપાદેવ કહે છે કે પહેલું મિથ્યાત્વ તો કાઢ, પછી તપની વાત કર. મેં આ વાત તો કેટલી વાર કરી છે. પેલા ગિરીશભાઈ જોગાણી જે ઓફ થઈ ગયા ને, એ કાયમ પરિસરમાં 8 દિવસનું મૌન પાળતા હતા. અને આપણે હંમેશા લખાતું હતું તો શું લખાતું હતું? આટલી 28 થઈ છે, આટલા 8 થયા છે, આટલા 24 ઉપવાસ થયા છે. આ તે કદી લખાયું હતું કે કોઈ 8 દિવસનું મૌન પાળ્યું છે? અને ખરેખર એ શેમાં જાય? અભ્યંતર તપ ત્યાગમાં, અભ્યંતર તપમાં જાય. જો સાચા અર્થમાં મૌન પાળ્યું હોય તો. આપણે બધા સંપ્રદાયમાં ખરેખર બાહ્ય વ્રત તપની જ બોલબાલા છે, અને એમાં અનશન ઉપવાસ. સત્પુરુષ મળ્યા પછી છતાં પણ પછી કરીશ એમ કરે તે પ્રમાદ છે. જે પોતાને એમ માને, તમને જ્ઞાની મળ્યા છે, જે આમને માનતા હોય, એ જે રાકેશભાઈને માનતા હોય કે કોઈને પણ માનતા હોય, અને ત્યાર પછી પણ પ્રમાદ કરે ને, તો સમજવું કે તમે જ્ઞાનીને મળ્યા જ નથી. ઓમ. આપણે પછી આવતા વખતે આ ઉપદેશ છાયા 13 શરૂ કરીશું. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ, જ્યાં ત્યાં જોવું પરબણી ભૂલી બોલ ભૂલું પરાયા, આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુદેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો અરિયંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન.